ગુડ ઇવનિંગ બધા લોકો મજામાં કે દાયરો પધારી ગયો છે ટાઈમ ટાઈમ ટુ મને એમ હતું કે લોકો થશે બધા ઘણા ના ઇનફ નથી સુમિતભાઈ જરાય ઇનફ નથી બસ ખાલી પાયો બાંધી દેશે અગિયાર બાર ની પુસ્તક તમારો પાયો બાંધી દેશે બરાબર બાકી ઇનફ નથી જો શરૂઆત તૈયારીની કરી તો અગિયાર બાર નું પુસ્તક જોઈ લેવું બાકી જરાય જીપીએસસીની તૈયારી તમે એમ માનતા હોય કે બુકુ એ તદ્દન વસ્તુ ખોટી આપણે જે વર્ષના પેપર એનાલિસિસ કરાવી એની અંદર જોઈ લેજો કે ઇલેવન ટ્વેલ્થ ની પુસ્તકોમાંથી કેટલું પૂછાયેલું છે એટલે એ એ બરાબર છે કે ભાઈ એક લિમિટ લગીને બેઝ બાંધી દેશે તમને આમ કહેવાય ને કે આમ આમ એવરેજ હિસ્ટ્રી એનાથી આવડી જશે પણ તમને પાસ કરાવે ને એવું હિસ્ટ્રી તમને નહીં આવડે એનાથી ગ્રંથ નિર્માણ વધુ પડતી પેલી થઈ જશે પુસ્તકો છે એ તમે વધુ વાંચશો તો તમે કન્ફ્યુઝ થઈ જાવ કે શું વાંચવું શું ન વાંચવું હવે તમે એની અંદર રાજપૂત કાળું તમને હમણાં ભણાવીશ તમને હમણાં દક્ષિણ ભારતના રાજવંશો ભણાવ્યા એ તમે જો એની અંદર જુઓ ને તો તમને આખામાં કન્ફ્યુઝ થઈ જાવ કે આમ કેટલું કામ કરવાનું એમ આખું એક એક ઉપર આખી બુકો લખાયેલી છે એટલે એ થોડુંક ઓવરડોઝ થઈ જાય તમારા લોકો એટલે જ હું તમને લોકોને વારંવાર હુકમ કહું છું કે ભાઈ લેક્ચર જોવો મારા નોટ્સ બનાવો હવે હવે આ પણ હું તમને હુકમ કે તમને મારા લેક્ચર મોર ધીન થઈ જાય કારણ કે સતત મને પોતાનો મારો પોતાનો અનુભવ છે બે હજાર સોળથી સતત બે હજાર સોળથી સતત બધી પ્રીલીમ પાસ કરેલી છે મેં કોઈ પણ હોય તમારી ની આવી એસટીઆઈની ની પીઆઈની એવી ની એવી બધી ચારે ચાર જીપીએસસીની પીટી છે બે પીઆઈની પીટી છે DYSO ખબર નથી ત્રણ ચાર આવી હતી કેટલી આવી હતી એ બધી મેં પીટી પાસ કરેલી જી હતી વચ્ચે એક બે વાર પેલી આવી હતી નગરપાલિકા ચીફ ઓફિસર આ આ સિવાય જે જેટલી પણ વચ્ચે આવી બધી મેન્સો પાસ કરી અને વચ્ચે બીજી મારા ની પણ ઘણી બધી પાસ કરીને છે હવે વસ્તુ એવી થઈ કે આટલે બધી પ્રિલિમ પાસ કર્યા પછી એક કોમન વસ્તુ એ જ નીકળે કે જૂના પેપરનું એનાલિસિસ કરો તમે જૂના પેપરનું એનાલિસિસ કરો ને એ પ્રમાણે તમારા સબ્જેક્ટ વાંચવાનું રાખો આ આ છે ને આ સ્માર્ટ વર્ક એક મહત્વની કોઈ પણ ટોપર હોય કોઈ પણ વ્યક્તિ હોય જે અનુભવી હશે જેને એક્ઝામ હશે એ એના છેલ્લા આ જ શબ્દો છે જૂના પેપર એના મુજબ એનાલિસિસ કરો ને એ મુજબ સબ્જેક્ટ વાંચો અને જૂના પેપરના એનાલિસિસ કરતા પહેલા તમને સિલેબસ ખબર હોવું જોઈએ તમે જે એક્ઝામ આપો છો એનો સિલેબસ તમને પહેલા મોઢે હોવો જોઈએ સિલેબસ પછી જૂના પેપર જુઓ અને જૂના પેપર પછી જે તે સબ્જેક્ટ વાંચો બરાબર સુમિતભાઈ એમાં હું તમને એવું કહી શકું કે દ્રષ્ટિ પબ્લિકેશનની પુસ્તક સારી છે દ્રષ્ટિ પબ્લિકેશન અને લિબર્ટી પબ્લિકેશન નું કિશોર પરમાર વાળું પુસ્તક છે લેખક કિશોર પરમાર વાળું એ બે પુસ્તક વાંચી શકો એ બંનેની અંદર ફેકચ્યુઅલ ડેટા સારા આપ્યા છે બે માં અને પુસ્તક કાંઈ નો હોય તો કાંઈ નહીં મારા લેક્ચરમાંથી નોટ્સ બનાવી લ્યો હું તમારા માટે હાથ આઠ પુસ્તકો અત્યારે ખાલી રાજપૂતકાળ માટે થઈ ગ્રંથ નિર્માણ અને બીજી હિન્દી ની એક બુક છે આ ચાર પાંચ બુકો લઈને બેઠો હોય અને પછી એની જે યોગ્ય લાગે એ તમને હોય બરાબર પરીક્ષાની દ્રષ્ટિ હું તમને એવો આગ્રહ કરું તમને ગમતી હોય તો કિશોર પબ્લિકેશન લિબર્ટી ભારત નો ઇતિહાસ લેખક કિશોર પરમાર વાળું એ પુસ્તક સારું છે અને બીજું જો તમારે એ મોર ઇનફ છે એમ છતાં પણ તમને એમ થયું કે ના હજી એક પુસ્તક વાંચવું છે તો દ્રષ્ટિ પબ્લિકેશન વાંચી નાખો ડન આપણે આગળ વધીએ ઇન્ટ્રોડક્શન જે તમને લોકોને નવા હોય એ લોકો માટે મારા તમારા સ્ક્રીન બોર્ડ ઉપર મારું ઇન્ટ્રોડક્શન લખાયેલું છે ત્યારબાદ તમને મારા ટાઈમ ટેબલ જણાવી દઉં દરરોજ ચાર થી પાંચ ગુજરાતનો ઇતિહાસ સોરી ભારતનો ઇતિહાસ પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામના યુટ્યુબ ચેનલ ઉપર ભણાવું છું આજથી જ મહાત્મા ગાંધી વિશે

એમાંથી મેં એમસીક્યુ બનાવેલા છે એ એમસીક્યુ જે છે એ હું તમને આજે સોલ્વ કરાવીશ અને આ જે છે ગાંધીજીનું કન્ટેન્ટ ગૌણ સેવાની પસંદગી મંડળ ગૌણ સેવા પસંદગી મંડળ એટલે બિન સચિવાલયની પરીક્ષા સિનિયર ક્લાર્ક કે પછી એ ટીડીઓ એની અંદર તમારા ઓછામાં ઓછા ત્રણ ચાર માર્કનું કન્ટેન્ટ ત્રણ માર્કનું તો ઓછામાં ઓછું આમાંથી પૂછાય છે ગાંધીજી ઉપરથી બરાબર એટલે એટલે આ જે લેક્ચર જે છે આજે તમારે મને કમિટમેન્ટ આપવાનું છે મેક્ઝિમમ લોકોને લાઈવ લઈને આવશો કારણ કે આ બધી પુસ્તકો વાંચવાની એમાંથી પાછા પ્રશ્નો બનાવવાના બધું કામ બહુ અઘરું રહેતું હોય તમારી પાસે એટલી અપેક્ષા રાખીશ કે તમને આટલું ફ્રીમાં આટલી તમારા માટે મહેનત કરતો હોય તો તમારે આજે સાંજના સાડા દસ થી સાડા મેક્ઝિમ લોકોને લાઈવ આવવાનું છે બરાબર અને એને આવનારી જીપીએસસીની પરીક્ષાઓની અંદર પણ આના પ્રશ્નો પૂછાવાની શક્યતા વધી જશે કારણ કે છેલ્લા વર્ષની અંદર ગાંધી જે છે એ ખૂબ સમાચારમાં રહેલા છે ગાંધી વિચારધારા ગાંધી બરાબર ડન ત્યારબાદ બિન સચિવાલય જે છે એને એનો સચિવાલયનો કોર્સ લોન્ચ થાય છે એમાં ગુજરાતનો ઇતિહાસ શું લેવાનો છે ચોવીસ તારીખથી એક કોર્સ લોન્ચ થઈ બિન સચિવાલયનો જેમાં જે છે અનએકેડેમીમાં ગુજરાતના જેટલા ફેમસ ફેકલ્ટી છે એ બધા લેક્ચર લેવાના છે બરાબર એ જે લોકોએ પેઇડ સબસ્ક્રિપ્શન લીધેલું છે જે લોકોએ પેઇડ સબસ્ક્રિપ્શન અથવા પ્લસ સબસ્ક્રિપ્શન જે લોકોએ લીધું છે એ લોકો જોઈ શકશે મારો સાડા નવથી સાડા દસ ડેલી લેક્ચર હશે નવથી સાડા દસ બરાબર ત્યારબાદ હિસ્ટ્રી ફોર ક્લાસ થ્રી એક્ઝામ્સ આ આ જે છે એ દસ મિનિટના વિડીયો જે બનાવવાનો છું દરેક પોઈન્ટ જે નાના નાના પોઈન્ટ છે એના નાના નાના પોઈન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ અતિ ઇમ્પોર્ટન્ટ છે ક્લાસ થ્રી ક્લાસ વન ટુ બધા માટેનો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દસ મિનિટના વિડીયો બનાવીશ યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ઇન ટેન નામની છે એ સબસ્ક્રાઈબ કરી લેજો ટૂંક જ સમયની અંદર બાવીસ ત્રેવીસ તારીખ અથવા ચોવીસ પચીસ તારીખની આજુબાજુ મારા વિડીયો આની અંદર આવવાની શરૂ થઈ જશે હા અમુક પણ કોઈ પણ બુક કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ ન હોઈ શકે એટલે જ હું તમને કહું છું કે ભાઈ મારું કામ હું છે કે દસ જગ્યાથી વાંચું એમાંથી પરીક્ષા લક્ષી ઉપયોગી લાગે એ બધું તમને ભણાવું આ મારું કામ છે એટલે જ હું તમને કહું છું કે ભાઈ તમે એકલો ફિક્સ કરી નાખો જો માર્કેટમાં અત્યારે એને રાફડો ફાટી પડ્યો છે ફેકલ્ટીઓનો બરાબર અમુક તો છે ને એટલો બધો રાફડો તમારે છે ને તમને ખબર હો બરાબર એટલે વાંધો ન આપના બે જ કોર્સ જે છે એ લોન્ચ થાય છે ચોવીસ જૂનથી અને આની અંદર જે છે જે લોકો પેઇડ સબસ્ક્રિપ્શન લીધેલું છે નું વન યર ટુ યર કે જે હું તમને દરરોજ કહું એ સબસ્ક્રિપ્શન જે લોકોએ લીધું હોય છે એ જોઈ શકે આના માટે અલગથી પેમેન્ટ કરવાનું ન હોય જે તમે સબસ્ક્રિપ્શન લ્યો એ બધા લોકો આ કોર્સ જોઈ શકે એની અંદર ગુજરાતી ગ્રામર નયન બોગરા સાહેબ લેવાના ઇંગ્લિશ સોનક પટેલ સાહેબ બેઝિક કોમ્પ્યુટર અલ્પેશ પટેલ છે ઇન્ડિયન પોલિટીમાં અભિજી સાહેબ લેવાના છે કલ્ચર તમારું અભિજીત સાહેબ લેવાના છે લાસ્ટમાં તમારું સાહેબ પૂરું કરી દેશે બરાબર અને કરંટ અફેર છે એ મનીષ સિંધી લેવાના છે આ આખો આ એક્ઝામની અંદર અમારું ફોકસ છે બિન સચિવાલય તમારા લોકો માટે બરાબર જે લોકોએ પેઇડ સબસ્ક્રિપ્શન લીધું હોય એ લોકો માટે અને જ્યારે સબ્સ્ક્રિપ્શન લ્યો ત્યારે જે જે ટેન કોડ યુઝ કરજો અને તમને આગળની માહિતી જણાવી દઉં છું ની એપ જે લોકો ડાઉનલોડ ન કરી હોય એ લોકો ડાઉનલોડ એપ કરી લેજો ઇન્સ્ટોલ કરી લેજો અને લોગ ઇન કરી લેજો મેલ અથવા તમારા મોબાઈલ નંબરથી અને અહીંયા મેનેજ ગોલમાં જીપીએસસી સિલેક્ટ કરી લેજો જીપીએસસી તમારે નીચે સ્ટેટ પીએસસીમાં જોવા મળશે સ્ટેટ પીએસસી સાઈડ માં સ્ક્રોલ કરજો અહીંયા માં પ્લસ બટન કરશો એટલે તમારે ત્યાં ગોલમાં આવી જાય જીપીએસસી અહીંયા હશે પ્લસ પ્લસ સબસ્ક્રિપ્શન પ્લસ કોર્સ આવશે એને ગેટ માં જાઓ અને એના હપ્તા સિસ્ટમ પણ થી પે કરી શકો આમ એક એક મહિનાનો હપ્તો કેટલો એ લખેલું આ જે જે ટેન કોડ યુઝ કરી અને તમે દસ ટકા ડિસ્કાઉન્ટ લઈ શકો આઠ હજાર ચારસો જે છે સબસ્ક્રિપ્શન સાત હજાર પાંચસો ને સાઈઠ એમાં એડિશનલ બીજા દસ ટકા જેવું ડિસ્કાઉન્ટ અને છ હજાર આઠસોમાં પણ આ કોર્સ પડી શકે છ હજાર આઠસો ને ચારમાં આ કોર્સ તમને આટલામાં કેમ પડે એ જાણવા માટે તમારા લોકોએ મને કોલ કરવાનો એટલે હું તમને સમજાવી સબસ્ક્રિપ્શન સબસ્ક્રિપ્શનની મેથડ બરાબર જિયોગ્રાફી બિન સચિવાલયમાં થે જ નહીં પરમભાઈ પરમભાઈ જીપીએસસી સોરી તમારા બિન સચિવાલયમાં જ્યોગ્રાફી સબજેક્ટ નથી સિલેબસમાં વારસો છે વારસો જે છે એના ભાગરૂપે અમુક જીયોગ્રાફીના અમુક પોઇન્ટ જે એ જોઈ લેવાના રહે તીર્થ સ્થાનોને બધું ત્યારબાદ આ ડેબિટ કાર્ડથી તમે હપ્તા ચૂકવી શકો ત્યારબાદ ક્રેડિટ કાર્ડ જો તમારી ગામમાં ક્રેડિટ હોય તો તમને બેંક વાળા ક્રેડિટ કાર્ડ આપે અને બેંક વાળા ક્રેડિટ કાર્ડ આપે તો તમે હપ્તા ચૂકવી શકો બાકી તમારે ફૂલ પેમેન્ટ ચૂકવવાના બધા ઓપ્શન છે એટીએમ પેટીએમ બધું જે મજા આવે એનાથી તમે ચૂકવણી કરી શકો બીજું આજનો મારો સાડા દસ નું લેક્ચર જે છે એ એ લેક્ચરોની અલર્ટ મેળવવા માટે તમારે લોકો અહીંયા મને ફોલો કરવાનો અહીંયા ડેડિકેશન આપવાનું અને બીજું અહીંયા સર્ચ કરશો એટલે જુવાનસી મળશે અને એનાથી એના ઉપર ટીક કરશો એટલે આવું એક જે છે સ્ક્રીન ખુલશે એમાં તમારે ફોલો કરવાનું ભૂલતા નહીં ફોલો કરશો એટલે મારા લેક્ચરની તમને અલર્ટ આવી જશે આજે સાંજના સાડા દસ ગાંધીજી વિશેના વિશેષ લેક્ચર જોવાનું ભૂલતા નહીં તમારે કમિટમેન્ટ આપવાનું છે તમારી યારે બીજા બે ત્રણ જણાઓને લઈને આવશો મેક્ઝિમમ લેક્ચર વાયરલ કરજો બરાબર મારો આ એક વર્ષ બે વર્ષને એક મહિનો ત્રણ મહિના છ મહિના એક વર્ષ બે વર્ષના અલગ અલગ સબસ્ક્રિપ્શનના પ્રાઇસ છે અને તમને ઈચ્છા થાય એ આના પ્રમાણે સબસ્ક્રિપ્શન કરો ત્યારે લઈ શકો જે જે ટેન કોડ યુઝ કરો તમને આની અંદર દસ ટકા અને બીજું પણ દસ ટકા આ ક્રેડિટથી મળી શકે એટલે તમને ટોટલ કેટલું તો કે વીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ થઈ જાય આ તમને કેવી રીતના વીસ ટકા ડિસ્કાઉન્ટ મેળવવું એના માટે મને કોલ કરવાનો અને આ એક જ સબસ્ક્રિપ્શનથી જેટલા પણ ફેકલ્ટીઓના કોર્સ જેમ કે અમારો બિન સચિવાલયનો કોર્સ એ સિવાય પણ બધા ફેકલ્ટીઓના કોલાસ કોર્સ લોન થતા હોય તમારે નક્કી કરવાના કોના લેક્ચર જોવા બરાબર અને બીજું આ કોડ તમે યુપીએસસી જીપીએસસી એસએસસી બેન્કિંગ અન ના કોઈ પણ કોર્સમાં તમે આ યુઝ કરીને દસ ટકા ડિસ્કાઉન્ટ લઈ શકો બરાબર અને સબ્સ્ક્રિપ્શન જે છે એના આ અલગ અલગ ચાર્જિસ જોઈ લેજો હવે આપને આવતીકાલે મેગા લેક્ચર છે આવતીકાલે મેગા લેક્ચર છે મેગા મેરેથોન છે સચિવાલયના પ્રીવિયસ આસ્ક ક્વેશ્ચન જે છે પ્રીવિયસ યર આસ્ક ક્વેશ્ચન એ આની અંદર પૂછવાના આપણે બિન સચિવાલયના તો પ્રશ્નો લઈશું સાથે સાથે ગૌણ સેવાના પણ આની અંદર પ્રશ્ન લઈ લઈશું બરાબર એટલે એવું ન હોય કે બિન સચિવાલયની એક્ઝામ હોય તેના માટેનો પેપર સેટર અલગ હોય ત્યારબાદ એટીડીઓના પેપર સેટર અલગ હોય ત્યારબાદ તમને એમ કહું સિનિયર ક્લાર્કની ગુણ સેવા પરીક્ષા લઈએ તો એનો પેપર સેટર અલગ હોય ના બધા જ ફેકલ્ટીઓ એક જ હોય બરાબર એના સોરી એનો એનો પેપર સેટર એક જ હોય જનરલી અથવા બે ત્રણ જે સાહેબો હોય એ જ પેપર કાઢતા હોય તો એની માનસિકતા જે જે ટ્રેપ કરવા માટે તમારે શું તો કે છેલ્લા જ સમયના જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા એ બધા પ્રશ્નોને આપણે લેશું અને એક આપણે એનાલિસીસ કરશું કે બિન સચિવાલયમાં કેવા પ્રશ્નો પૂછાય છે બરાબર ઓકે આવતીકાલે સાડા થી તમારી મેરેથોન શરૂ થઈ જશે સાંજના આઠ વાગે અભિજીત સાહેબ તમને મેરેથોન પૂરું કરશે આ સૌપ્રથમ મની સિંધી સર લે તમારા લેક્ચર દસ પિસ્તાલીસ અને 14 દસ 10:45 થી 1 વાગ્યા સુધી હું આવીશું તમને પકવવા આવવાનું છું ગુજરાતના હિસ્ટરીમાં અને બધાએ આ મેરેથોન ની અંદર આવવાનું છે ફાઇનલ રાખજો બરાબર ગુજરાતનો ઇતિહાસ બીજું જે લોકો મારી ટેલિગ્રામ ચેનલ માં જોઈન નો થી હવે જોઈન થઈ જાજો હવે આજે આપણે શરૂઆત કરવા નથી રાજપૂત યુગ રાજપૂત યુગની શરૂઆત કરવાના છે બરાબર આમ કહે તો હર્ષવર્ધનના મૃત્યુ પછી છસો થી બારસો નો સમયગાળો એટલે રાજપૂત યુગ કહેવામાં આવે છે રાજપૂત યુગ કહેવામાં આવે છે હવે હવે શબ્દ હવે તમને પ્રશ્ન થશે કે પ્રાચીન સમયમાં જે સમાજના વર્ણ વ્યવસ્થા પ્રમાણે કયા આટલા ચાર ભાગ હતા ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય અને શુદ્ર આગળ જતાં જે છે આ ક્ષત્રિય છે એ ક્ષત્રિયોને આગળ જતાં એમાં ફેડરેશન સિસ્ટમ આવતી સંઘ સિસ્ટમ આવતી કેવી રીતના આવે સંઘ સિસ્ટમ શું તો એક રાજા છે આ રાજા છે એને ત્રણ ચાર દીકરાઓ છે આ ત્રણ ચાર દીકરાઓ જે છે તેમાં શું થયું કે સૌથી મોટો અથવા યોગ્ય દીકરો હોય એ રાજા બનશે એના પછીનો એનો વારસદાર રાજા બનશે મોટો અથવા યોગ્ય દીકરો હોય બીજા નાના નાના દીકરા હોય એ શું તો કે આ જે મોટો દીકરો એના રજવાડામાં એના હેઠળ એને જાગીરો મળતી શું મળતી જાગીરો અથવા જમીનદારી મળતી શું મળતું જમીનદારી મળતી આ મોટો દીકરો જે હોય એની પાસે છસો ગામ હોય તો આ બધા આના જાગીરદારને કેટલા મળે તો પાંચ દસ ટકા કે પચીસ ત્રીસ સાઠ ગામ આટલા ગામો એને મળે ઓલા છસો ગામનો રાજા હોય તો આ કેટલા કે ત્રીચાલી ચાલીસ ગામનો જાગીરદાર હોય આ વ્યવસ્થા હતી આને ફેડરલ સિસ્ટમ કહેવાય શું કહેવાય ફેડરલ સિસ્ટમ એટલે સંઘ સિસ્ટમ કે હવે જે છે આ રાજા તરીકે હોય અને આની ત્યાં જાગીરદારો આ જાગીરદારો હોય આને કોઈ ટેક્સ નો ચૂકવવાનો એના મોટા ભાઈને એના જાગીરદાર જે હોય એ એના જે નાના ભાઈઓ જાગીરદાર હોય ને એના વંશજ હોય એ ઓલા મોટા ભાઈ અને મોટા ભાઈના જે વંશજો હોય એને કોઈ પણ જાતનો ટેક્સ નો ચૂકવવાનો હોય પરંતુ આ ફેડરલ સિસ્ટમની અંદર શું વ્યવસ્થા હતી કે જે મોટો ભાઈ હોય એને એને આ જે રાજ્ય ઉપર જ્યારે કોઈ આક્રમણ કરે ત્યારે એને રક્ષણ એને મદદ કરવા માટે આ બધા તલવારું લઈને પહોંચી જવાનું આને સંઘ સિસ્ટમ કહેવાય એટલે આગળ જતા આવી રીતના શું હતું કે રાજા અને રાજાના દીકરાઓને શું કહેવાતા રાજપુત્ર કહેવાતા. આગળ જતા ઈસવીસન સાતસો અને એના પછીના સમયગાળામાં મુસ્લિમો આવે ખાસ કરીને આરબ મુસ્લિમો આવે આરબો મુસ્લિમો હતા એને રાજપુત્ર શબ્દ નો બોલવા કારણ કે આ જાગીરદારો છે એ કોણ હતા બધા તો કે રાજપુત્રો હતા અને આ રાજા રાજા અને રાજાના દીકરાઓ એને શું કહેવાતા રાજપુત્રો એમાંથી એક રાજા બને અને બાકી બધા રાજપુત્રો શું હોય જાગીરદારો એ પોતાને સ્વતંત્ર જાગીરોમાં શાસન કરતા હોય કોઈને ટેક્સ ન દેવાનું હોય અને એના મોટા ભાઈના વંશજોને મદદ કરવાની હવે રાજપુત્ર શબ્દ હતા એનો અભ્રંશ થઈ ગયો એ શબ્દનો અભ્રંશ થઈ અને રાજપૂત થઈ ગયું શું થઈ ગયું રાજપૂત હવે આરબો હતા આરબ મુસ્લિમોને ત્ર બોલતા ન આવડતા હોય ત્ર ઉચ્ચારણ ત થી કરતા એટલે હવે આ રાજપુત્રો જે હતા ભારતના ઉત્તર ભારતમાં નાના નાના વિસ્તારમાં આવા રાજપુત્રો જે હતા એ શાસન કરતા ઘણા વિસ્તારોની અંદર કોઈ વંશ અને એની હેઠળ એટલે હવે રાજપુત્રોને શું કરી નાખ્યા રાજપૂત અને મુસ્લિમ ઇતિહાસકારોની જે બાબતો છે ત્યાં રાજપુત્ર શબ્દમાંથી શું થઈ ગયું છે રાજપૂત અને ત્યાંથી શરૂઆત થઈ રાજપૂત યુગનો છસો અને છસો પછીના સમયગાળામાં સાતસો આઠસો ની સમયગાળાની આજુબાજુમાં રાજપૂત શબ્દ ખૂબ પ્રચલિત બની જાય છે. અને કોના દ્વારા પ્રચલિત કરવામાં આવે છે? તો કે આરબો દ્વારા. મૂળ આ બધા કોણ હતા? કે ક્ષત્રિયો હતા. હવે તમને ફરીથી સમજાવું આ ક્ષત્રિયો કોણ? તો તમને મેં કીધેલું હતું ઓલા યોદ્ધાઓ હતા. યોદ્ધા, માલવ, આભીર બરાબર અર્જુનિયાનો વંશ વંશ પ્રતિહાર આ આ છે છે શરૂઆતમાં ને પ્રાચીન સમયમાં આ બધા ગણ રાજ્યો વાળા બધા ગુપ્તકાળ અને એની પહેલાના સમયમાં આ બધા નાના નાના ગણ રાજ્યોમાં ક્ષત્રિયો શાસન કરતા હતા ઉત્તર ભારતમાં અને બીજા જે છે પ્રાચીન ભારતમાં દક્ષિણમાં પણ ઘણા બધા ક્ષત્રિયો શાસન કરતા હતા દક્ષિણ ભારતમાં આ બધા જ આ વાળા અને આના બધાના વંશજો એ જ આગળ જતા રાજપૂત શાસકો બને છે બરાબર આપણે જેમ જોયું દક્ષિણ ભારતમાં તમને કાલે અલગ અલગ રાજવંશો સમજાવ્યા સૌરાષ્ટ્રના અહીરો જે છે એ કેવી રીતના દક્ષિણમાં જઈ દેવગીરી વૈશ્વડ આ એ રાજવંશની અને મૈસૂરના યાદવ વંશની સ્થાપના કરે છે એની તમને આગળ વાત સમજાવ્યું એવી રીતના આ અલગ ક્ષત્રિયો ક્ષત્રિયો એ કોઈ વિસ્તારની અંદર જઈ અને પોતાની સત્તાની સ્થાપના કરી નવા વંશની શરૂઆત કરતા હતા પ્રશ્ન પૂછવું નહીં પ્રશ્ન પૂછી જ નાખવાનો નાખવાનું હિન્દુ હિસ્ટ્રી કોણ છે ભાઈ પ્રશ્ન પૂછી નાખો પિન મારવા આવ્યા છે તો બ્લોક કરી દેવું નામ અમને શું છે કે અનામી માણસો થી બીક લાગે અને અમે એને જોઈએ આડા આડાવડા પ્રશ્નો કરીએ પાછા બ્લોક કરી દઈએ ભણવાની રિલેટેડ પ્રશ્નો હોય એ કરવાનો જેન્યુન પ્રશ્ન ઓકેન સમજાવી દો હાલો તમને એ પણ હવે છે ને આ યોધય જાતિ આ જાતિ જાતિ આગળ જતા એ આ જોધયો આગળ જતા જે છે એમાંથી જે છે એ એવું કહેવાય છે કે જાડેજા વંશ ને એ બધા આમાંથી આવ્યા એવું પણ કહેવામાં આવે અને એની પહેલા પણ મેં તમને લોકોને સમજાવ્યું કે વચ્ચેના સમયમાં કે ગ્રજની ને એ બધા વિસ્તારની અંદરથી કેવી રીતના આ જે છે એ અલગ અલગ રાજપૂત વંશો આવ્યા છે એની પણ વાત આપણે કરેલી છે બરાબર અલગ અલગ રાજવંશો વિશે આપણે એકવાર ચર્ચા કરી સૌરાષ્ટ્રના રાજવંશો એ લેક્ચર જોઈ લેજો સોરી સોલંકી ગુપ્ત કાળ દરમિયાનના રાજવંશો એમાં જોઈ લેજો કે આહીરો આ તમને કીધું ને કે મોટો ભાઈ ભાઈ રાજા બને અને એના દીકરાઓ જાગીરદાર બને પછી આ જાગીરદારના દીકરાઓ નાના નાના ગામડાઓમાં વસી અને ગામડાના ઠાકોર બને ફરીથી એના કેટલા બધા દીકરાઓ થાય હવે આ બધા ભરણ પોષણ ન કરીએ કે ગામડું પછી શું કરે તો કે અલગ અલગ વ્યવસાય અપનાવી લે અલગ 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 વ્યવસાય વ્યવસાય અને જે છે એ કરે આ યાદવ વંશ હતો મોટા દીકરાઓ હતા એ રાજાબાઈના એના નાના દીકરાઓ જાગીરદારો એમાંથી પાછા નાના નાના જાગીરદારો ગામડાઓ અને અંતમાં શું હતું કે વ્યવસાય માટે એક નવો પશુપાલનનો વ્યવસાય સ્વીકારી લીધો પશુપાલનનો વ્યવસાય શીખવાડી લીધો એની આર્થિક સ્થિતિ ખરાબ થઈ એટલે અન્ય જ્ઞાતિઓ સાથે એમને જે છે એ પશુપાલન કરતી જ્ઞાતિઓ સાથે લગ્ન સંબંધોથી જોડાઈ ગયા એટલે આ રાજવંશ હતો એના કમ્પેરમાં સ્થિતિ ખરાબ થઈ અને આ જે છે એ તમને કહો એટલે આ મૂળ આ બધા યાદવો જ હતા અને આ બાજુ જે હતા કોણ તો કે જાડેજાઓ ને એ બધા હતા જાડેજાઓ ચુડાસમા ભાટી ને એ બધા અને આ જે છે એના મૂળ રાજવંશની ની જ જાય ચુડાસમા હતા ચુડાસમા ભેગા જ રહે છે ડન આ બાબત આખી આ આપની પરીક્ષામાં નહીં પૂછે ક્યારેય ડન આટલું તમને લોકોને સમજાઈ ગયું કે પ્રાચીન સમયમાં જે અલગ અલગ ગણ રાજ્યના શાસકો હતા એ ક્ષત્રિયો અને એમના જે પુત્રો હતા એ આગળ જતા રાજપુત્રો અને એમાંથી અલગ અલગ રાજપૂત વંશનો ઉદ્ભવ ઉદભવ થાય છે અને આગળ જતા ભાઈ ઓના જેવું છે કે તમારા બાપ ડા ખેતી હોય પછી વાડીમાં વરસાદ થતો ન હોય ઘઉં બાજરા ઉભા ભરી જતા હોય વરસાદ ન થતા હોય તો પરાયણ પછી તમે જે નવો ધંધો અપનાવો સિટીમાં જઈ અને રીબોક નું જે છે અથવા કે કોઈ નવો ધંધો શરૂ કરી તો એનો મતલબ એવું ન હોય કે મીસ કે તમારું જે મૂળ બાબત હોય ત્યાંથી તમે અલગ પડી જાવ એટલે અલ્ટિમેટ જે છે આર્થિક બાબતો સાથે જોડાયેલું રહેતું બધું બરાબર પછી નાના જે ભાઈ હોય એ અન્ય વ્યવસાય સ્વીકારતા ગ્રાસિયાઓની અંદર પણ જુઓ રાજ પરિવારો હતા એ રાજ કરતા પરંતુ ગામડાઓની અંદર ભાયા તો એ ખેતી કરતા આ ભાઈ બધા એ એ કઈ વાંધો નહીં ઓકે આપણે આગળ વધીએ બરાબર આગળ જતા ઘણા બધા જે છે એ વેપારી હાલની ઘણી બધી વેપારી કોમો છે જ્ઞાતિઓ છે એ ક્લેમ કરે જ છે કે અમે છત્રીઓ હોય પણ ખરા બરાબર એટલે એવો પ્રશ્ન નો હોય કે એ લોકો છત્રીઓ છે ખાલી રાજવંશો હાલના છે એ જ હોય નહીં પહેલા પણ હોય પરંતુ એને વ્યવસાય અને મૂળ જે સંસ્કારો હોય લડાયા લડવાના સંસ્કારો એ ગુમાવી બેઠા હોય કારણ કે વ્યવસાયની દ્રષ્ટિએ તમે હવે ખેતી ન કરો તો બળદિયા જોડીને ચા રાપ કરતા અત્યારે ન આવડે કેમ તો કે આપનો વ્યવસાય છોડી દીધો હોય બરાબર એમ જે જે જ્ઞાતિઓ અન્ય વ્યવસાય અપનાવી લીધો એ વ્યવસાય ભલે છત્રીઓ તો પણ એનો મૂળ વ્યવસાયથી દૂર જતા રહ્યા ને એને કારણે એ લોકોની જ્ઞાતિ જે છે એ છત્રીઓ કરતા થોડીક ઉતરતી ગણવામાં આવતી ડન મૂળ એ વ્યવસાય બદલાવ્યો હોય અને મૂળ બાબતો હવે આપણે ફરીથી આવી જઈએ મૂળ પોઈન્ટ ઉપર એટલે પ્રાચીન ગણરાજ્ય અને એના વંશજો હતા. સમયાંતરે આ ગણરાજ્યના શાસકો હતા એ ભારતની અંદરની કોઈ શક્તિશાળી રાજવંશો હોય એના એ સામંતો અથવા એમના તાબેદાર બની જતા. શું બની જતા આ બધા એના સામંતો અથવા તાબેદારો બની જતા. અને જેવું ઓલું મોટું સામ્રાજ્ય દાખલા તરીકે ગુપ્ત સામ્રાજ્ય છે. હર્ષ સામ્રાજ્ય છે કે ત્યારબાદ ગુર્જર પ્રતિહાર રાજવંશ છે કે રાષ્ટ્રકૂટ વંશ છે આવા બધાની સત્તાઓ ખૂબ ફેલાય ત્યારે આ બધા ગણરાજ્યો નાના નાના રાજ્યના જાગીરદારો સામંતો એના તાબેદાર બની જાય અને જેવા શાસકો નબળા પડે એટલે આ લોકો આઝાદ થઈ જાય હવે ભારતમાં જે છે હર્ષવર્ધનના મૃત્યુ પછી ખાસ કરીને હર્ષવર્ધનના મૃત્યુ પછી ભારત જે છે એ નાના નાના ભાગમાં વહેંચાઈ ગયું હતું નાના નાના રાજ્યોની અંદર વેચાઈ ગયું તું દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટોના પછીના સમયગાળામાં પણ નાના નાના ભાગમાં વેચાઈ જાય છે અને આવી રીતના જે છે રાજપૂત યુગની શરૂઆત થાય છે બરાબર રાજપૂત યુગની શરૂઆત થાય છે એમાં તમે જુઓ સોલંકીઓ વાઘેલા રાષ્ટ્રકૂટ ત્યારબાદ છે શેન વંશ શેન વંશ છે સોલંકી વાઘેલા રાષ્ટ્રકૂટ શેન વંશ ત્યારબાદ જે છે એ ચાલુક્યો આવી ગયા આ બધા છે એ દક્ષિણ ભારતના રાજવંશોમાંથી રાજપૂત બનેલા છે દક્ષિણ ભારતના રાજવંશોમાં આવેલા છે આ ઓલા ચાલુક્યો આ રાષ્ટ્રકૂટો આ શેન એટલે કે તો કે કર્ણાટકવાળા આ બધા રાજપૂત શાસકો દક્ષિણ ભારતના રાજવંશમાંથી ઉદ્ભવેલા બાકી બધા ઉત્તરના ગણ રાજ્યોમાંથી હવે ઘણીવાર જે છે આના બે મતો પણ નીકળે છે હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ પેલા ગ્રીકો આવ્યા હતા એનું શું થયું શકો આવ્યા શું થયું ત્યારબાદ હુણ આવ્યા શું થયું શક બરાબર આ બધા એમાં ખાસ કરીને શક ગ્રીક અને આ બધી જ્ઞાતિઓ એવી હતી એનું બધાનું શું થયું એ ક્યાં ગઈ તો એ લોકો ભારતીય સંસ્કૃતિ સાથે જે છે એ જે છે એ મેળ થઈ ગઈ ઘણીવાર એવું કહેવાય છે કે આ હુણ જાતિ હુણ જાતિ આપણે હશુતાબેન સેદાણી વાંચવી એની અંદર તમને આની માહિતી મળશે ગ્રીકો એટલે તમને સ્પષ્ટ લખેલું છે કે ભાઈ આપણે જે આપણા પોરબંદર વાળા મેર એ લોકો હિમાચલ પ્રદેશના જે ઠાકુરો કીએ છે જે લોકો હિમાચલ પ્રદેશમાં જે પોતાના લોકોને ઠાકુર રાજપૂત કહે છે ઠાકુરો જે ઘણા બધા છે ત્યાંના હિમાચલ પ્રદેશના બધા નહીં અમુક ઠાકુરો એ આ બધા ગ્રીકો છે એકદમ ભૂરીયા હોય પાંચ છ સાત ફૂટની height વાળા હોય એ બધા લોકો એકદમ ગ્રીક યુરોપિયન જેવા હોય બરાબર હવે આ શકો જે છે એ પણ એવું કહેવાય છે કે આ શક જાતિ જે છે એ શક જાતિના શાસકો પણ અહીંયા ના ક્ષત્રિયો સાથે જે છે એ એનું મિશ્રણ થઈ ગયું અથવા અહીંના ક્ષત્રિયો સાથે ભળી ગયા આ હુણ જાતિ જે છે એ પશુપાલન જાતિઓ છે હાલની પશુપાલન કરતી જે જાતિઓ માલધારી કોમો ઘણી બધી છે એ આ હૂણ જાતિના લોકો છે એ ઘણીવાર જુઓ તો પશુપાલન અથવા કે જ્યાં સૌથી વધારે પશુપાલન થતું એ વિસ્તારની જ્ઞાતિઓ જો સ્પેસિફિક જ્ઞાતિઓ છે એના ઘણા બધા અમુક સ્પેસિફિક રિવાજ હશે હૂણ તમારે નેટની અંદર સર્ચ મારવું નેટની અંદર સર્ચ મારશો એટલે તમને નાક કાન આ બધું ખબર પડશે પછી તમારે આજુબાજુ વિચારવાનું કે આવી વાળા આપણી આજુબાજુમાં કઈ જ્ઞાતિ હોય તો કે એ બધી ઊણ પ્રજા હોય અને ભારત એટલે મહત્તિ મોટું હાઇબ્રિડે છે હવે તમને એમ થાય કે આ ગ્રીકો અને સકો જે છે ક્ત્રિયોની સાથે કેમ ભળી ગયા કે કેવી રીતના એને એક્સેપ્ટ કર્યા અત્યારે આપનો ઓના જેવું હોય કે કોઈ એક વિદ્વાન છે એક ક્લાસ વન ટુ કલેક્ટર છે એની સાથે બીજી જ્ઞાતિનો બીજો કલેક્ટર હોય તો એ એકબીજાનું સન્માન કરવાના છે બરાબર અત્યારે કેમ સમાજની અંદર જે છે એક વિદ્વાન વિદ્વાનનું સન્માન કરે અને આગળ જતા એ લોકો લગ્ન સંબંધોથી જોડાવાની શક્યતા વધી જાય એમ એક યોદ્ધા યોદ્ધાનું સન્માન કરતો એક યોદ્ધા એક વીર વીરનું સન્માન કરતો અને આના કારણે એ લોકો ઘણા બધા જે છે એ ભારતીય સંસ્કૃતિ આની સાથે સમાઈ ગયા ઘણી વાર એમ કહેવાય છે હરિયાણાના જાટ પ્રજા પછી આવે તોમર તોમર સરનેમ આવે છે રાજપૂતો અને જાટમાં આ બધા વિદેશીઓ કહેવામાં આવે છે જાટને પણ બરાબર ડન એટલે આખી આ બાબત છે અને ઘણી બધી આની ડિટેલમાં વિવાદાસ્પદ છે અને આગળ બધી આ જેટલી પણ જ્ઞાતિઓ આવી હતી એ ભારત સાથે મિક્સ થઈ ગઈ એટલે તમે એને એક્ઝેક્ટલી આઈડેન્ટિફાઈ પણ ન કરી શકો પછી આગળ જતા પશુપાલન કરતી જ્ઞાતિઓ હોય એ સ્થાનિક આપણી પશુપાલન કરતી જ્ઞાતિ હોય એની સાથે મિક્સ થઈ ગયેલી હોય તમે એને એક્ઝેક્ટ તમે આઈડેન્ટિફાઈ ન કરી શકો કે ભાઈ આ હુણ પ્રજાવાળા આ છે ઓલા શકો છે કે આ ઓલા બધા એ ગ્રીકો છે હા એક છે મેર મેર જ્ઞાતિને તમે એક્ઝેક્ટલી આઈડેન્ટિફાઈ કરી શકો કેમ તો કે એની કેરેક્સિસ એની સંસ્કૃતિને આધારે બરાબર એકદમ એની હાઈટ હોય એકદમ રૂપાળા હોય એકદમ હેન્ડસમ રૂપાળા હોય મેરના કોઈ સ્ત્રી અથવા પુરુષને જોવું એકદમ હાઈટ બોડી ખમતી આમ જુઓ ને કે બે ચાર જણાને તેમના હાથમાં મચોડી નાખે એવી એની હાઈટ હોય તમારે જોવા કોઈ તમારા મિત્રો હોય મેર તેની હાઇટ અને કેરેક્સિક્સના આધારે તમે એને આઈડેન્ટીફાઈ કરી શકો કે એકદમ એના ઘરમાં એ જુઓ તો એકદમ હેન્ડસમ રૂપાળો હોય બરાબર એ અને મેર કોમની સ્ત્રીઓ એ લોકોની અમુક કેરેક્ષિક સ્ત્રીએ કે શુદ્ધ સોનું મેં કીધું તું શુદ્ધ સોનાના સિક્કો ગ્રીકો લાવ્યા હતા તો મેર કોમની અંદર જુઓ સોનાના શુદ્ધ સોનાના મોટા મોટા હારો હજી પણ પહેરે છે એની સ્ત્રીઓ આ બધી એની કરે પછી ગળે તોફડા જે તોફ પેલા મિન્સ કે ટેટુ જેવું તોફડાવે વર્ષોથી સ્ત્રીઓ આ બધી કેરેકશિય બરાબર અને આ મેર જે છે ઘણા બધા રાજસ્થાનની અંદર હતા રાજ્ય હતા અને મુસ્લિમોના આક્રમણ બાદ એ લોકો ભારતમાં શિફ્ટ થઈ ગયા અને ઘણી બધી આ પ્રજા હતી નોર્થ ઈસ્ટની અંદર પણ રહેતી હતી આ બધી વિદેશી આક્રમણો દ્વારા નોર્થ ઈસ્ટ અને પાકિસ્તાન એ બધા મુસલમાન પણ થઈ ગયા છે શું બની ગયા છે મુસ્લિમ ડન ઓકે આગળ વધીએ રાજપૂતોની ઉત્પત્તિ અને રાજપૂતોની ઉત્પત્તિ વિવાદાસ્પદ છે હવે ઘણી વાર તમે જુઓ ને તો કે આપણા ખાસ કરીને લેપ્ટિસ લેપ્ટીસ અને અંગ્રેજો જે છે એ અંગ્રેજોએ ખાસ કરીને રાજપૂતોની હિસ્ટ્રી છે ને એને વિવાદાસ્પદ રાખી છે ચાય કરીને શું કામ તો કે આની અંદર ખૂબ સારા શાસકો થઈ ગયા જે ધર્મને આધારે યુદ્ધ કરતા હતા પ્રજા કલ્યાણ વચનબદ્ધતા માટે શું પ્રખ્યાત હતા રાજપૂત અથવા રાજપુત્રો ક્ષત્રિય જ્ઞાતિ હતી એની વચનબદ્ધતા માટે ખૂબ પ્રખ્યાત હતી બરાબર કે જો એ વચન આપે તો એના મૃત્યુ એના એને એના જીવથી પણ વધારે એનું વચન વધારે ઇમ્પોર્ટન્ટ હોય જેમ રાજા રામ હતા રામ એ કહેવાય ને કે કે રઘુવંશ જે છે વચન પાલન માટે પ્રખ્યાત હોય રીતના રાજપૂત શાસકો પણ એ પરંપરા ક્ષત્રિયોની જાળવેલી હતી જે રાજપુત્રો છત્રીઓ હતા એ આ જે છે એને એને હંમેશા ખાસ કરીને અંગ્રેજો વિવાદાસ્પદ રાખ્યા હતા કારણ કે આને વિદેશી દેખાડવાનો સતત પ્રયાસ કર્યો હતો શું કામ વિદેશી કારણ તો કે આગળ જતા સોમાની જાતિ આ હતી આગળ જતા અંગ્રેજો વિરુદ્ધમાં વિદ્રોહ થાય તો અંગ્રેજોને ટક્કર ઝીલી શકે એવી જે છે એ જ્ઞાતિ જે સર્વોચ્ચ નિયોછવાર કરી શકે પોતાનું બધું ગુમાવવાની તૈયારી દેખાડી શકે નિયોછવાર કોઈ પણ જાતના સ્વાર્થ વગર પોતાની પ્રજા માટે સર્વસ્થ ગુમાવવાની રાખે એવા ગુણો ધરાવતી આ જ્ઞાતિથી સ્વામિની સ્વાર્થી સોરી જે છે પોતાના સ્વાર્થને ત્યાગ કરી અને બધું ગુમાવી શકે બરાબર આવું બધી બાબતો હતા આવા ગુણો અંગ્રેજોએ જોયેલા હતા પોતે ઇતિહાસની અંદર જ્યારે જોયું ત્યારે એને લાગ્યું કે ભારતની અંદર જો ભવિષ્યમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થશે રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ ક્યારે થાય જ્યારે તમને પોતાના ઉપર ગર્વ હોય તમારા પૂર્વજો ઉપર ગર્વ હોય તમારા 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 આ વર્ષો પહેલાના જે પૂર્વજો થયા હોય એની બાબતો ઉપર તમને ગર્વ હોય આ રાષ્ટ્રવાદ ઉદ્ભવ તો જ થશે જો આ રાજપૂતો વિશેની હિસ્ટ્રી જાણી જશે તો અંતમાં અંગ્રેજોએ શું કર્યું તો કે રાજપૂતો વિશે હંમેશા કેવું લખવામાં આવ્યું નેગેટિવ લખવામાં આવ્યું બીજું મૂળ ભારતીયોને ભાગલા પાડો અને રાજકોની નીતિ અંતર્ગત એને શું લખ્યું તો કે આ બધા ઓલા વિદેશી છે ને આવું બધું લખેલું એટલે તમે જો કર્નલ ટોર્ડ સ્મિથ ક્રૂ ભંડારકર આ બધા જે હતા લેપ્ટિસો અને અંગ્રેજો એ બધાય શું લખ્યું તો કે ઉત્પત્તિ વિદેશમાં થાય ને અંતે તો રાજપૂતો વિદેશમાં હતા તો ઓલા વર્ષોથી ઓલા ક્ષત્રિયો હતા એ બધા ક્યાં ગયા તો એ બાબતે એ લોકોએ કંઈ કીધું જ નથી એ છત્રીઓ ક્યાં તો કે એ તો એને કંઈ કીધું જ નથી તો છત્રીઓ વિશે કીધું જ નથી દક્ષિણ ભારતના રાજવંશો હતા એક હતા આપણે કીધા સોલંકીઓ દક્ષિણમાં રાઠોડો થયા એના લોકોએ કીધું જ નથી ઓટોમેટિક હિસ્ટ્રી અધૂરી જ આ લોકોએ જાણી અને શું કર્યું ભાગલા પાડો અને રાજ કરો અને નેગેટિવ સેન્સમાં આગળ જતા રાજપૂત હિસ્ટ્રી એને કોંગ્રેસ કોંગ્રેસ જે છે એ નેગેટિવ રાખે છે કારણ કે કોંગ્રેસની સામે ઉભા થઈ શકે એવા કોણ હતા તો કે રાજપૂત શાસકો હતા એ સમયના રજવાડા હતા. એ એ એમનેમ ચૂંટાઈ જતા હતા. એમનેમ અપક્ષમાં ઉભા રહે તો બબે બબે ત્રણ લાખની લીટથી ચૂંટાતા એટલે કોંગ્રેસ અને લેપ્ટી જોડે ફરીથી આ ઇતિહાસને શું કર્યો તો કે આપણી ગુલામી માનસિકતા વાળો જે અંગ્રેજોનો ઇતિહાસ છે એ આગળ ટુ બી કન્ટિન્યુ રાખે છે. અને એ લોકોએ જે પણ ઇતિહાસ લખ્યો એના સોર્સ કયા લીધા તો કે એના સોર્સ કયા માન્ય રાખ્યા તો કે વિદેશીઓએ વિદેશી બાબતો જે લોકો હતા એને એને જે લખાણો લખ્યા એને માન્ય રાખ્યા. ત્યારબાદ પેલા મુસ્લિમો હતા મુસ્લિમ પેલા હતા અથવા મુસ્લિમ લેખકો હતાજુકે જહાંગીરી છે બરાબર આલમગીર નામા છે આ બધાને માન્ય રાખ્યા ત્યારબાદ તમે જુઓ તો ગુજરાત જે છે ગુજરાતનું મીરાંતે અહમદી એને માન્ય રાખ્યું પરંતુ હિન્દુ શાસકો હિન્દુ ઇતિહાસકારો હિન્દુ જે છે વિદ્વાનો એ લખેલા ગ્રંથોને આ લોકો માન્ય ના રહે કારણ કે આ હિસ્ટ્રીમાં તમે જોજો જયારે જોવો તો હું કે જે છે મીરાતે અહેમદી મુજબ જે છે એ મુહમ્મદ શાહે આમ કર્યું હતું ફલાણે આમ કર્યું એવું જ લખ્યું છે અબુલ ફઝલ ના અકબરનામા પ્રમાણે આ લખ્યું ક્યારે એવું નહીં લખ્યું હોય કે ભાઈ જે છે શ્રીધર વ્યાસ છે એના રણમલ રણમલ છંદ મુજબ આવું છે કે ત્યારબાદ આવું કાનહડે પ્રબંધ મુજબ આવું લખાયેલું છે એવું ક્યારેય નહીં લખ્યું હોય અને બીજું એને થોડા ઘણા જે જે છે સપોર્ટ કોનો લીધો જૈન સાહિત્યનો લીધો જૈન સાહિત્યમાં જે જૈન ધર્મને સંરક્ષણ આપતા એના જ ખૂબ વખાણ કરતા એટલે ક્યારે આ બાબતોને આ લોકો હિસ્ટિન ડિસ્ટોર્ડર રાખ્યું ત્યારબાદ પણ તમે જુઓ ને તો મૂવીઓની એ બધી વસ્તુની બાબત જુઓ તો હંમેશા મૂવીઓ પણ કેવા બનતા તો કે મૂવીની અંદર ગુંડો કોણ હોય તો ઠાકુરો જોઈએ હંમેશા કોઈ પણ પિક્ચરની અંદર મૂવી જોવું તો મૂવીનો ગુંડો કોણ હોય તો કે ઠાકુરો જોઈ અને આ જે છે આપણી સંસ્કૃતિની અંદર આપણો રાષ્ટ્રવાદ નો થાય પ્લસ જે છે જે રાષ્ટ્રવાદ જેના કારણે થાય એ જ્ઞાતિઓ વિરુદ્ધ બીજી જ્ઞાતિઓની અંદર ભાગલા પાડવા આ જે ની હંમેશા નીતિ રહી ની અંદર મેક્સિમમ ફંડિંગ આરબ કન્ટ્રીની અંદર થાય ડી કંપની દ્વારા હમણાં પેલું ભાઈ ઓલો ગુજરી ગયો નેપોટિઝમથી આપનો સુશાંત સિંહ એનું પણ કારણ આ કે આ ડી કંપની હોય એ ક્યારેય હંમેશા પોતાના અમુક પરિવારો છે એને જ આગળ રાખે અને એ લોકો હંમેશા પેલા લોકોને આધારે જ ભારતીય સંસ્કૃતિને પાછી પાડવા માટે એવા પિક્ચરો બનાવતા છે તમે જોજો ક્યારે હારા પિક્ચરો એવા નહીં બને હિસ્ટ્રી ઉપરના કોઈ હારા પિક્ચરો નહીં બને હિસ્ટ્રીમાં ક્યારે આ લોકો હારા પિક્ચરો એવા નહીં બનાવે તમે ઓલો જો બાજીરાવ રાવ પહેલાનું મૂવી બનાવ્યું બાજીરાવને લવરિયો દેખાડી દીધો છે એમાં હકીકતમાં બાજીરાવને રાવને એકતલી યુદ્ધોનો દેખાડા આવે હવે પહેલાં મેવાડની હિસ્ટ્રીની અંદર અલાઉદ્દીન ખિલજીને પહેલો વધારે દેખાડ્યો હોય અને એ એક હિસ્ટ્રી જ ખોટી છે કારણ કે એની અંદર જે છે રતનસિંહ એ રતનસિંહ નામનો વ્યક્તિ છે ને એ તો આબુના રાજા હોય શિલાલેખ હોય પરંતુ ભાઈ હતો મોહમ્મદ જયસી મોહમ્મદ નું જે છે પદ્માવત એના ઉપરથી રેફરન્સ લઈને હિસ્ટ્રી લખાયેલ એ ચૌદમી સદીમાં લખાણો હોય જ્યારે તારીખ લઈની ઉપરથી જે એ સમયગાળામાં લખાણી હોય ત્યાંના શિલાલેખો એને માન્ય ન રાખ્યા આ રીતના ટોટલી હિસ્ટ્રી ડિસ્ટોરેટ કરેલી છે અને હવે હાલમાં જે અત્યારની રાષ્ટ્રવાદી આપની સરકારી સરકાર જે છે એ ધીમે ધીમે આ હિસ્ટ્રી સુધારે છે આ પાપ ધો છેલ્દી ઘાટીનું યુદ્ધ કોમેન્ટ કરજો પંદરસો ને છોતેર નું હલ્દી યુદ્ધ મહારાણા પ્રતાપ અને અકબરના સેનાપતિ વચ્ચે થયું હતું મહારાણા પ્રતાપ અને અકબરના સેનાપતિ માનસી વચ્ચે થયું હતું આ યુદ્ધ કોણ જીતું હતું આ યુદ્ધ કોણ જીત્યું તું ફટાફટ કોમેન્ટ કરજો ફટાફટ કોમેન્ટ કરજો બધા અકબર 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 ઓકે ડન અકબર કેવી રીતે જીત્યું તો એ એનો સોર્સ કયો છે અકબર જીતતો તો આ યુદ્ધ ની અંદર એનો સોર્સ કયો આ ઇત્યાર આ અંગ્રેજો એને લેફ્ટી જો લીધો કે અબુલ ફઝલ એ લખેલું અકબર નામા અકબર નામા આ જે છે સોર્સને આધાર આપી દુઃ તાજેતરમાં જે છે એ એ રાજશેખર કરીને જે છે એ ઉદપર યુનિવર્સિટીના પ્રોફેસર ઉદયપુર કે જયપુર યુનિવર્સિટીના પ્રોસર છે એને તામ્રપત્રો ગોઈતા તામ્રપત્રો ગોઈતા ઘણા બધા અને તત્કાલીન સમયમાં હિન્દુ હિન્દુ જે કવિઓ હતા એમના જે વૃતાંતો હતા એ વૃતાંતો જોયા આ જો અબુલ ફઝલ છે એ શું કહેવાય એને અકબરનું અકબરનામા લખ્યું એટલે રાજદરબારી હતો ને અકબરનામા લખ્યું તો એ માન્ય રહી શકે અબુલ ફઝલ છે એ આપની ભાષામાં એ કહેવાય કે અકબર અકબર જેમ હિન્દુ શાસકોની વંશાવલી અને હિન્દુ શાસકો વિશે લખવા માટે બારોટ બારોટ રહેતા હતા કોણ રહેતા હતા બારોટ બારોટ લખે એ ખોટું અને અબુલ ફઝલ જે અકબરનો રાજદરબારી એનો ચાપલું કરીને જે લખે એ સાચું આ જે એક જાતની બાએસ હતું આપણા ઇતિહાસની અંદર લખેલું હવેલા ચંદ્રશેખર છે એમને આવા ઘણા બધા તામ્ર પત્રો ભેગા કર્યા એમને પૂરું કર્યું પંદરસો ને છૌતેર થી પંદરસો ને એસી ની આજુબાજુમાં ઉદયપુરની આજુબાજુમાં જેટલા લોકો હલ્દીઘાટીના યુદ્ધમાં જેટલા લોકો બ્રાહ્મણો હતા ઘણા બધા ભીલો હતા ઘણા બધા રાજપૂતો હતા જેને આની અંદર ભાગ લીધો તો એમના વંશજોને ગામો જે જાગીરમાં આપે છે ગામો જાગીરમાં આપે છે રાણા પ્રતાપ ઉદયપુરની આજુબાજુના ગામો ખાસ કરીને ભીલોને સૌથી વધારે ગામ જે છે આપે એટલે ભીલોની અંદર ઓલી ગરાસિયા અટકા આવે છે ગરાસિયા આ જે છે એમને ગરાસ આપે છે કોણ આપે છે ગરસ જાગીરદારી આપે છે એટલે ભીલોની અંદર એક અટક આવે છે ગરાસિયા ખાસ કરીને અરૌલી અરૌલીની અંદર જોવા મળે છે અરૌલી જિલ્લો ગુજરાતની અંદર આ રાણા પ્રતાપ આ ભીલોને બધાને આવી રીતના બ્રાહ્મણો જે ઘણા બધા હતા ઘણા બધા અન્ય જ્ઞાતિના લોકો હતા અને રાજપૂતો હતા એ બધાના આવા ગામોદાન આપેલા હતા બરાબર હવે આ બધા જે લોકો છે એ લોકોને ગામ આપ્યા હતા એવા તામ્રપત્રો આ ભાઈએ ભેગા કર્યા અને એને પુરવાર કર્યું જો જે છે એ હારી ગયા હોય મહારાણા પ્રતાપ હારી ગયા પંદરસો છોતેર માં ની આજુબાજુ આજુબાજુના ગામ કેવી રીતના જાગીરમાં આપી શકે કેવી રીતના બધા લોકોને એ ગામો ઇનામમાં જાગીર તરીકે આપી શકે જો એ હારી ગયા તો જાગીરમાં ન આપે જો એ જીતેલા હોય તો જ આપી શકે હવે જેવું તમે હારી ગયા હોય જુગારમાં તમે હારી ગયા છો જુગારમાં તમે હારી ગયા છો તો તમે તમે બીજાને કેવી રીતના પૈસા વાપરવા દેવાના છો તમારા મિત્રોને એમ જા મોટા કંઈક લેતો મોજ મજા કરીએ હવે હવે તમે હારી જ ગયા હતા યુદ્ધમાં તો તમારા સમર્થકોને કેવી રીતના ગામ આપી શકે તો આના આધારે અમને પ્રૂવ કર્યું કે અબુલ ફઝલ જે છે એનો વૃત્તાંત જે છે એ ખોટું છે હકીકતમાં મહારાણા પ્રતાપ જીતેલા હતા હાલમાં પણ આ કોંગ્રેસ જે છે એ કોંગ્રેસ સરકારે શરૂઆતમાં રાજસ્થાન બોર્ડની પુસ્તકોની અંદર લખાઈ ગયું હતું કે હલ્દી ઘાટી મહારાણા પ્રતાપ જીતા હતા પરંતુ ફરીથી કોંગ્રેસ સરકાર આવી અને કોંગ્રેસ સરકારે હટાવી દીધું ફરીથી એમના એના જે છે એના કોંગ્રેસી વિચારધારાને આધારે ફરીથી જીતેલો છે આ ઓથેન્ટિક બાબતોને પણ આ લોકો સ્વીકારતા નથી હા ગરાસિયા આદિવાસીઓની એક કોમ આવે છે આખી એમને લોકોને ગરાસ ગરાશ આપેલો હતો આ નીણે એક નોતોર્યું હકીકતમાં આ મુજબ જીતેલું હતું હવે જે છે એ ઘણીવાર રાજપૂતો જે છે એની થોડી ઘણી બાબતો જણાઈ દઉં પછી તમને લોકોને મજા આવશે ભણવાનું આ થોડુંક બેઝ બાંધી દઈશ ને પછી તમને લોકોને વધારે મજા આવશે ક્ષત્રિયો જે હતા એમાં આગળ જતા જે છે એ આપણે કુરુ યદુવંશ પુરુવંશ કુરુવંશ આ બધા અલગ વૈદિક કાળથી આવા બધા ક્ષત્રિયોના અલગ અલગ વંશ બને છે કુરુ એટલે કૌરવ વંશ પુરુ એટલે પુરુવંશવાળા આપણે જે ઓલો પુરુ હતો રાજા પુરુ કોરસવાળું એ પુરુવંશ યાદવોનો યાદવ વંશ આગળ જતાં પણ આમાં બે શાખાઓ બને છે મધ્યકાલીન દરમિયાન ચંદ્રવંશી સૂર્યવંશી અને અગ્નિવંશીઓ આવી ત્રણ એની શાખાઓ બને છે રાજપૂતોની ત્રણ શાખાઓ બને એક ચંદ્રવંશી રાજપૂતો એક સૂર્યવંશી રાજપૂતો અને બીજા અગ્નિવંશી આવા અલગ અલગ ત્રણ ભાગ પડે છે સૂર્યવંશીઓ ચંદ્રવંશીઓ વાળા આવે બધા ભગવાન કૃષ્ણ અને યાદવ આવે આમાં ભગવાન રઘુવંશ વાળા આવે અને આ જે છે આખો અગ્નિવંશ અલગ છે એની અંદર જે છે અન્ય ભરી ઘણી બધી જ્ઞાતિઓ આવતી બરાબર રાજપૂતોની ખાસ કરીને અગ્નિવંશીઓની અંદર ચૌહાણો એ અગ્નિવંશી રાજપૂત આવી રીતના અલગ અલગ ત્રણ શાખાઓ મૂળ પડેલી હતી બરાબર અને આના આધારે જે છે આ મૂળ જે રાજપૂત વંશના શાસકો હતા એ પોતાને આ ત્રણ શાખામાંથી એક વંશના ઓળખાવતા હવે આગળ શરૂઆત કરી જે જે છે છે આ વાત અંગ્રેજો અને વાત અને કોંગ્રેસની વાત થઈ હવે ચંદ્રબરદાઈ છે એમને રાસો લખેલો છે એની અંદર કીધું હતું કે ભાઈ ઓલા ઓલા મોહમ્મદ ગોરીને હતર વખત હરાવ્યો કેટલી વખત સત્તર વખત જે છે એને હરાવ્યો હતો એમાં સો સોરી સોળ વખત હરાવે છે અને છેલ્લી વખત જે છે એ મોહમ્મદ ઘોરી જે છે પૃથ્વીરાજ ચૌહાણને દગાથી કેદ કરી લે અડધી રાતે હુમલો કરી અને પૃથ્વીરાજ ચૌહાણની છાવણી ઉપર પૃથ્વીરાજની છાવણી ઉપર અડધી રાત્રે મોહમ્મદ ઘોરી આક્રમણ કરે કારણ કે મોહમ્મદ ઘોરીને ખબર હતી કે સીધી રીતે પૃથ્વીરાજ ચૌહાણને નહીં જીતાય એટલે એને શું કરી કે આ મુસ્લિમ શાસકો હતા એમને કોઈ નીતિમત્તા નહોતી. નથી એ ગમે ત્યારે આક્રમણ કરી અને એને માટે નીતિ નિયમો કઈ નહોતી નૈતિકતા નહોતી એટલે અડધી રાતે હુમલો કરે અને પૃથ્વીરાજ ચૌહાણની સેનાની અંદર હાકાર મચી જાય અને એને કેદ કરી લેવા મને આગળ જતા જે છે એ પૃથ્વીરાજ રાસોની અંદર વાત કરેલી છે કે કેવી રીતના ચંદ્રબરદાય અને પૃથ્વીરાજ ચૌહાણની આંખો ફોડીને બાદ પણ પૃથ્વીરાજ ચૌહાણ શબ્દ વેધી બાણથી અને મારી નાખે આવું ચંદ્રદા એ લખેલું છે પૃથ્વીરાજ રાસોમાં પરંતુ આ અમને ઇતિહાસકારો માન્ય નથી રાખતા ત્યારબાદ જે છે અબુલ ફજલ છે અબુલ ફઝલની ની બાબત માન્ય રહે છે આપણી હકીકત છે ચંદ્રભરદાય ના પૃથ્વીરાજ રાસોમાં લખેલું છે કે પરશુરામ ભગવાન હતા એમને છત્રીઓ વિહીન પૃથ્વી કરી નાખીએ પૃથ્વી પરથી છત્રીઓનો નાશ કરી નાખ્યો બરાબર ત્યારબાદ જે છે આગળ જતા સમાજમાં અવ્યવસ્થા ફેલાય છે અવ્યવસ્થા ફેલાય છે રાક્ષસો નો રાક્ષસો એટલે કોણ તો કે આજ બધા મલેછો છો આપણે ત્યારે રાક્ષસો કહેતા કારણ કે આ લોકો સામાન્ય પ્રજા ઉપર હુમલો કરતા સામાન્ય પ્રજાની સ્ત્રીઓ ઉપર એને સ્ત્રીઓ પર બળાત્કાર કરતા બાળકોને ઉપાડી જતા એટલે મલેછ એના કાર્યો કેવા હતા રાક્ષસો જેવા મલેછ એટલે કોણ મુસ્લિમો એટલે આ આવી ઘટનાઓ ઘટે છે અને ત્યારે એવું આની અંદર લઈ ધર્મની રક્ષા માટે વિશ્વામિત્ર ગૌતમ અને અગત્ય ઋષિ જે છે એ આબુ પર્વત ઉપર યજ્ઞ કરે છે યજ્ઞ જેવો શરૂ કરે એટલે રાક્ષસો આવી દૈત્યો માંસ અને હાડકા નાખીને ધાર્મિક અનુષ્ઠાનને અપવિત્ર બનાવે છે શું બનાવી દે છે અપવિત્ર બનાવી દે છે અને સમયની અંદર હાકાર એટલે કે આ રાક્ષસો એટલે વિદેશી આક્રમણ ખોરો હોય મલે છો હોય એની જ વાત હોય આગળ જતા છે મધ્યકાલીન દરમિયાન એવું કહેવાય કે તત્કાલીન સમય એ જે હતું એમાં ફરીથી સમાજની અંદર રક્ષણ કરવા માટે કોઈ વ્યવસ્થિત ન હોય એટલે ફરીથી એ યજ્ઞ કરવામાં આવે અને યજ્ઞના કુંડમાંથી જો તમે આબુ ફરવા જાઓ ત્યાં ગાયત્રી કુંડ આવેલો છે ગાયત્રી કુંડ આવેલો છે આબુ ફરવા જાઓ ત્યાં આબુના પર્વતમાં આબુ પાસેથી તમારે એકદમ પર્વતની અંદરની ખીણમાં જાઓ ને ત્યાં એક મંદિર આવેલું છે ત્યાં કુંડ છે અને પ્રાચીન સમયની મૂર્તિઓ છે ત્યાં આખી ખીણના ભાગની અંદર પાર્ક પ્રાચીન સમયની એ જે છે એ અગ્નિ ગૌરીકુંડ કહેવામાં આવે અથવા ગાયત્રી ગાય ગૌરીકુંડ કે ગાયત્રી કુંડ એવું કહેવાય છે જગ્યાને ત્યાં આ કુંડ લખે બનાવેલો પ્રાચીન સમયનું ખૂબ જૂનું એવું મંદિર છે અહીંયા જે છે એ યજ્ઞ કરવામાં આવ્યો યજ્ઞમાં એવું કહેવાય કે કુંડમાંથી પ્રતિહાર ચૌલુક્ય અને પરમાર નામના ત્રણ વીરો ની ઉત્પન્ન થાય એટલે કુંડના અગ્નિકુંડમાંથી કોઈ વ્યક્તિની ઉત્પત્તિ ન થઈ પરંતુ ત્રણ એવા વ્યક્તિઓ છત્રીઓ જેને ત્યાં બ્રાહ્મણોએ જે બ્રાહ્મણો જે અગ્નિ જે જે એને હવન કર્યો હોય એને આ વીરોને જે દીક્ષા આપી હોય અને એને ફરીથી ક્ષત્રિય ધર્મ યાદ દેવ રહ્યું હોય અને એમને સારા એવા યુદ્ધ નીતિની બાબતો શીખવાડી હોય શું હોય એને યુદ્ધ નીતિની બાબતો ગુપ્ત યુદ્ધ નીતિની બાબતો આ બ્રાહ્મણો જૂનું જે છે એ સાહિત્ય ઉથલાવી એ સાહિત્યની અંદર જે છે એ ધર્મની રક્ષા કઈ રીતે કરવી એ સમયે શું શું નિયમો પાળવા આ બધું આવા ત્રણ વ્યક્તિઓને શીખવાડ્યું અને એ ત્રણ વ્યક્તિઓથી આ ત્રણ વંશોની શરૂઆત થઈ પ્રતિહાર ચાલુક્ય અને પરમાર આ ચોલુક્ય વંશ જે છે એ દક્ષિણનો પરમાર વંશ ધારનો અને પ્રતિહાર વંશ બરાબર અને આ જે છે એ ત્રણેય વંશો જે છે એવું કહેવાય કે દૈત્યો અમે હારી ગયા આગળ જતા આ બધી છે એ આપણી આખી માઇથોલોજી અથવા આ જે છે એ પૌરાણિક સાહિત્યના આધાર આ બાબત છે ફરીથી નવું કુંડ બનાવ્યું નવા કુંડમાં વશિષ્ઠ ઋષિ એમ કે હવે એ સમયે વશિષ્ઠ ઋષિ કોઈક બીજા હોય પહેલા તો વૈદિક કાળના વશિષ્ઠ ઋષિ હતા આ પણ કોઈક એવા વશિષ્ઠ ઋષિ હશે એમને ચૌહાણોની ઉત્પત્તિ કરી કોની કરી ચૌહાણોની એટલે કોઈ એવા વશિષ્ઠ કુળના ઋષિ હોય વશિષ્ઠ ઋષિનો હોય પરંતુ વશિષ્ઠી કુળનો કોઈ બ્રાહ્મણ હોય જેને આ યજ્ઞ કર્યો હોય અને એ ફરીથી જે છે એક આ લોકો હારી જાય એટલે ફરીથી આ યજ્ઞ કરે અને આવા કોઈ બીજા વ્યક્તિને ફરીથી દીક્ષા આપે ક્ષત્રિય ધર્મ રક્ષણની એને યુદ્ધ કળા શીખવાડી અને એનાથી જે વંશાયેલો એ કયો કહેવાય ચૌહાણ વંશ હતો અને આ જે છે અગ્નિ માંથી ઉત્પન્ન થયા હતા એટલે આ બધા અગ્નિવંશીઓ હતા કેવા હતા અગ્નિવંશી અને ચૌહાણ શાસકો હતા એમના રાક્ષસો ને માર્યા હતા એવી આખી બાબત છે બીજું જે છે એ આપણા જે છે એ શંકરાચાર્ય શંકરાચાર્યની પુસ્તકો ની અંદર લખેલું છે આદિ આદિ શંકરાચાર્ય ની પુસ્તકો ની અંદર હમણાં બે દિવસ પહેલા જે સ્ટુડન્ટે મને મોકલ્યું હતું કન્ટેન્ટ એની અંદર એમને લખેલું છે કે એમને એક રાજા હતો એને આવી દીક્ષા આપી હતી આ સુંધવા ચૌહાણ કરીને એક શાસક હતો માળવાની આજુબાજુનો આ સુંધવા ચૌહાણ ને શંકરાચાર્ય દીક્ષા આપી હતી રાજા જે છે એને મુસ્લિમોને ખૂબ હરાવ્યા હતા એવું લખેલું છે હવે આવા ઘણા બધા સુંધવા ચૌહાણ જેવા શાસકો વિશેની ડિટેલ ક્યાંય મળતી જ નથી અને જ્યાં મળે છે એને ઇતિહાસકારો માન્ય નથી ને એવું કહે આ સુંધવા ચૌહાણે છે આરબોને મુસ્લિમોને મધ્ય મીન્સ કે ઈરાન સુધી ખંદેડી નહીં ખાતા અને આ જે છે આદિશંકરાચાર્ય ની પુસ્તકોની અંદર લખેલું પરંતુ આને આપણા ઇતિહાસ કરો ક્યારેય સામે નથી લીધું આવા ઘણા બધી બાબતો આવે એટલે ચૌહાણ વંશના શાસકો હતા એમને મુસ્લિમોના આક્રમણની સામે જે ભારત ભૂમિની રક્ષા કરી હતી તમે જો ચાલુક્ય વંશના શાસકો હતા ત્યારબાદ જે છે એ પરમાર વંશના આ બધા શાસકોએ મુસ્લિમોની સામે જીક જી લીધી બરાબર આપણે આગળ એની હવે ચર્ચા ડિટેલમાં જાશું અને એક એક ઓથેન્ટિક સોર્સ સાથે આપણે વાત કરતા જશું બરાબર કયા રાજાએ કયા આરબ રાજાને શું કઈ હરાવ્યું હતું એ અને આની ડિટેલ જો તમારે સમજવી થોડીક વધારે મુસ્લિમોના આક્રમણ વિશેની તો મારો વાળો લેક્ચર જોઈ નાખજો હા એટલે ઋષિ જો એક વશિષ્ઠ ઋષિ વૈદિક કાળમાં હતા તો એવું તમે ન કહ્યું કે વશિષ્ઠ ઋષિ થાય વશિષ્ઠ ઋષિ નો હોય પરંતુ એ વશિષ્ઠ કુળનો કોઈ બ્રાહ્મણ હોય એ વસિષ્ઠ કુળના કોઈ બ્રાહ્મણ હોય અને એ કુળનો બ્રાહ્મણ હોય તો એને વસિષ્ઠ ઋષિ જ કહેતા હોય પછી એમ બરાબર આપણે કેમ ઓદિચ્ય બ્રાહ્મણ હોય તો આપણે કેમ બ્રાહ્મણ હોય તો એ એની શાખાઓ હતી બ્રાહ્મણોની એટલે હકીકતમાં વસિષ્ઠ ઋષિ નો હોય પણ વશિષ્ઠ કુળનો કોઈ બ્રાહ્મણ ઋષિ હોય જેને આ બધું કીધું હતું બરાબર આ કહ્યું હોય સો ટકા ડન આગળ વધીએ છીએ આપણે ત્યારબાદ નવસાનો હમીર રાસો અને સિસાણાના શિલાલેખમાં પણ આજ લખ્યું છે કે ચૌહાણોની કેવી રીતના ઉત્પત્તિ થઈ એ બાબતે બરાબર હવે ભારતીય જે વિદ્વાનો હતા સીસી વેદ બરાબર ગૌરીશંકર ઓઝા દશરથ ડોક્ટર દશરથ શર્મા કમ કનૈયાલાલ મુનશી બીબી ગાંગુલી બીએન પુરી આ બધાએ એવું કીધું કે આ બધા રાજપૂતો કોણ હતા તો કે વેદ કાલિંગના ક્ષત્રિય હતા ઓલા ગણ વાળા જ હતા જેનો લાભ ગણ રાજ્યો વાળા જે લોકો હતા એ જ બધા હતા બરાબર દક્ષિણો અને ઉત્તર ભારતની અંદર છત્રીઓ હતા એ જ વાત કરીશું હર્ષવર્ધનના મૃત્યુ પછી રાજપૂત વંશ ની શરૂઆત હવે રાજપૂત વંશ હર્ષવર્ધન ના મૃત્યુ પછી કનોજ જે છે કનોજ એ કનોજ ઉપર છે યશોવર્મા વર્મા નામના વ્યક્તિ સાતસો થી સાતસો ચાલીસ સુધી શાસન કરે હર્ષવર્ધન ના મૃત્યુ પછી જે છે એ છસો સુડતાલીસ થી સાતસો સુધીમાં અરાજકતા હોય કનોજમાં પરંતુ સાતસો ની આજુબાજુમાં યશોવર્મા નામનો એક શક્તિશાળી વ્યક્તિ શાસન કરવા છે છે અને એ જે બંગાળ ઉપર આક્રમણ કરી અને એ પ્રદેશ જીતી લે છે ત્યારબાદ વાકપતિ અને ભૌભૂતિ નામના જે વિદ્વાનો હતા એના રાજ દરબારી હતા એમાં વાકપતિ રાજે ગોંડવહો અને ભૌભૂતિએ ઉત્તર રામચરિત અને માલતી માધવ નામની રચનાઓ લખેલી છે બરાબર આ બધા કોના રાજ દરબારી હતા યશો વર્માના હવે એવું પ્રશ્નો આવી શકે હર્ષવર્ધન પછી કનોજમાં શક્તિશાળી શાસક કોણ થાય છે આ પ્રશ્ન અંદર છે તમારે યાદ રાખવાનું કોણ હતું તો કે યશો વર્મા હવે આપણે શરૂઆત થી કરું છું ગુર્જર પ્રતિહાર રાજવંશ આ ગુર્જર પ્રતિહાર પ્રતિહાર શબ્દનો શું અર્થ થાય છે આપણે ફટાફટ ગુપ્તકાળમાં મેં તમને કીધું હતું પ્રતિહાર એટલે મહેલોના રક્ષકોનો વડો મહેલોના રક્ષકોનો વડો આ જે છે એ પ્રતિહાર વંશના રાજપૂતો હતા એને ગુર્જર પ્રદેશ ઉપર શાસન કર્યું જે વિસ્તારની અંદર ગુર્જર જાતિ જે વિદેશથી આવેલી હતી સકોની સાથે આવેલી એક જાતિ હતી ગુર્જર જાતિ આ ગુર્જર છે ને એ વિદેશી જાતિ છે આ શકો જે શખ જે છે એ સકોની એક ઉપજાતિ હતી ગુર્જર આ ગુર્જર જાતિનો જે વિસ્તાર હતો એના ઉપર આ પ્રતિહાર વંશના શાસકો શાસન કરે અને એને કારણે હવે એ વંશ કયો કહેવાય ગુર્જર પ્રતિહાર વંશ આ વંશની ની શરૂઆતની રાજધાની ભીનમાલ હતી કઈ હતી ભીનમાલ ભીનમાલ પછી એની રાજધાની કઈ છે ઉજ્જૈન અવંતી ભીનમાલ અવંતી અને કનોજ આ ત્રણ એની જે છે રાજધાની હોય છે હવે એમાં આવે નાગભટ પેલો આ વંશ નો સ્થાપક હતો નાગભટ્ટ પેલો જે એ ગુર્જર પ્રતિહાર રાજવંશ નો સ્થાપક હતો ના ગુર્જર પ્રતિહારો જે છે એ શરૂઆતમાં હર્ષવર્ધનના સામંતો હતા હર્ષવર્ધન ના શું હતા સામંતો હતા નાગભટ પેલો આ વંશ ની સ્થાપના કરે છે એ ઉપર કારણ કે જે આ વંશ જે આ પ્રત્યાર ગુર્જર પ્રત્યાર રાજવંશ ઉપરથી બરાબર આ જે છે શાસકોએ શું કર્યું હતું આરબોના આક્રમણ ને હટાવ્યા હતા કોની યારે મળી નાગભટ્ટ પેલો એક હતો એની સાથે ગેહલોત વંશના બપ્પા રાવલ હતા ગેહલોત અથવા ગોહિલ વંશના બપા રાવલ અને નવસારીના રાજા નવસારીનો ચાલુક્ય વંશનો રાજા રાય આ ત્રણ વ્યક્તિઓ ભેગા થઈ અને જુનેદને હરાવી દીધો હતો અને આખી આ ડિટેલ મેં બપ્પા રાવલમાં ચર્ચા કરી છે એ તમે જોઈ લેજો આ નાગભટ પેલો બપા રાવલના બધા લોકો આરબોના આક્રમણને મારી હટાવી છેઠ ઈરાન સુધી એ લોકોને ખદેડી મૂકે છે બરાબર અને બીજું જે છે મિહિર જે છે ગ્વાલિયર પ્રશસ્તિ લખેલી છે મિહ ભોજની ગ્વાલિયર પ્રશસ્તિ છે એ મેં તમને બપારાઓ પણ વાત કરી હતી ગ્વાલિયર ની પ્રશસ્તિ એ આ વંશ નો એક રાજા શક્તિશાળી સૌથી શક્તિશાળી રાજા ગુર્જર પ્રતિહાર વંશના રાજા મિહિર ભોજ બરાબર મિહિર ભોજ જે છે ઓકે જયપાલસિંહ નીચે તમે ફટાફટ કોમેન્ટ કરો તમારો જવાબ આપું છું સોનજી જયરાજભાઈ મીરબોધ છે એને પ્રશસ્તિ પ્રમાણે લખેલું હતું કે નાગભટ જે છે એની સીમા ગુજરાત સુધી હતી સુધી હર્ષ ચરિત્ર જે છે લખેલું એની અંદર અને ચાલુક્ય રાજા પુલકેશીના બીજાના એહોલ અભિલેખમાં પણ નાગભટનું નામ આવે છે બરાબર કે નાગભટ્ટ જે ગુર્જર પ્રત્યાર વંશનો રાજા છે એનું નામ એ સમયગાળામાં આવે છે એટલે હર્ષવર્ધનનો સમકાલીન એનો સામંત હતો અને હર્ષવર્ધનના મૃત્યુ પછી આ વંશની સ્થાપના કરે છે ગુર્જર પ્રતિહાર જે પ્રતિહાર વાજવંશ છે એ મૂળ જે ગુર્જર લોકોના વિસ્તારમાં શાસન કર્યા ગુર્જરોને તાબે કરી ને વિસ્તાર ઉપર એમને શાસન કર્યું એટલે ગુર્જર પ્રતિહાર વંશ જે હતો એ હવે ગુર્જર પ્રતિહાર કહેવાય છે ને એ પોતાને લક્ષ્મણના વંશજો માને અને લક્ષ્મણ જે હતા એ પ્રતિહાર હતા શું હતા રક્ષક હતા રામ અને સીતાનો જે ભેગા ભેગા ગયા હતા ને એમની રક્ષા કરવા ગયા હતા એટલે એમના વંશજો પ્રતિહાર કહેવાતા હતા હા એ એ રાજધાની હતી બરાબર ભીનમાલ હતી પછી અવંતી અને છેલ્લે કનોજ હતી આરબ સુબો જે છે એ જુનેદ ની એની વાત છે જુનેદ ના આવે છે બપ્પા રાવલ વાળું જો લેજો બહુ ડિટેલ ભણાઈ દીધું છે તેમાં એ તમારે અલગ અલગ બુકો જોવી પડે જે છે આના માટે અલગ અલગ બુકો જોવી જોતી રહેવી પડે ગ્રંથ નિર્માણમાં બહુ સારું કન્ટેન્ટ આપેલું છે કોણ છે ભાઈ આ હિરાણી આ શિવાજીના જ બપા બપ્પા રાવલના જ વંશજ હતા જે છે ભોસલે વંશ હતો એ બપા રાવલ નો વંશજ હતા મહારાણા પ્રતાપ ખૂબ ઘાયલ થઈ ગયા હોય છે અને એ સમયે એમને જે છે એમના સામંતો હતા એમને ખાસ એમને કીધું હતું ને એમાં પણ એના સામંતોમાં હતા જે છે એ હતા રાજરાણા રાજરાણા જે છે ભાઈ નામ ભૂલાઈ ગયું કેવું છે બિદ્દા રાણા બિદરા બિંદા રાણા જે છે માનસિંહ ઝાલા અથવા બિંદા રાણા માનસિંહ ઝાલાને બિદા રાણા પણ કહેવામાં આવે ને એના ઉપરથી બદરાણા નામનું ગામ પણ છે મેવાડની અંદર બિદરાણા અથવા બદરાણા જે હતા દિલવાળાના જે જે છે તેના જાગીરદાર હતા માનસિંહ ઝાલા એ એમને ખાસ કરીને બહાર જવાનું કહે છે અને શક્તિશી છે ને જ્યારે મહારાણા પ્રતાપ ઘાયલ થઈ અને મુગલોની વચ્ચે ઘેરાઈ ગયો એની અંદરથી એમના લોકો જે એમના સામંતો એમને બચાવી અને બહાર કાઢે છે એ સમયગાળે અમુક મુગલો એમની પાછળ જાય છે અને એમાં તો બે સૈનિકો જે છે મહારાણા પ્રતાપનો મિષ્ક ઘોડો જેવું અચેતક નાલું ઠેકી અને ઘાયલ થઈ અને મૃત્યુ પામે મહારાણા પ્રતાપ એકદમ જે છે એ કહેવાય ને કે શોકાતુર થઈ જાય અને આમ કહેવાય ને કે ટેન્શનમાં હોય અને એના ઘોડા પાસે રોતા હોય એ દરમિયાન બે મુગલ સૈનિકો ત્યાં સુધી પહોંચી ગયા પાછળ પાછળ એનો પીછો કરતા એ બંને સૈનિકો મહારાણા પ્રતાપની એની તલવાર સાઈડમાં પડ્યું હોય મહારાણા પ્રતાપ જે છે એકદમ શોકાતુર હોય છે એ યુદ્ધ આમ કહેવાય ને કે એના ઘોડાના બાજુમાં રોતા હોય કે એમના એના એના વાલ કરતા હોય એ મરી ગયેલા ચેતકને ત્યારે બે મુગલ જે છે એના ઉપર વાર કરી અને મહારાણા પ્રતાપને મારી જ નાખવાના હતા પરંતુ પાછળથી આ મુગલોની પાછળ પાછળ મુગલો તરફથી લડતા એમના ભાઈ શક્તિસિંહ એ શક્તિસિંહ પણ એમની પાછળ હોય એ મુગલ સૈનિકોની પાછળ જેવા મુગલ સૈનિકો મહારાણા પ્રતાપને મારવા જાય એટલે શક્તિસિંહ એ ભાઈ મુગલ સૈનિકોને મારી નાખે અને મહારાણા પ્રતાપ પાસેથી માફી માગે છે કે મેં જે છે સૌથી મોટી ભૂલ કરી અને મુગલોને જે છે એ ઘણી બધી આપના રહસ્યોની આપણા મેવાડી એ વિસ્તારોના રહસ્યોની વાત કરી અંતમાં મહારાણા પ્રતાપ એને માફ કરે છે અને મહારાણા પ્રતાપને એ વિસ્તારની અંદરથી જે છે એ શક્તિસિંહ બીજા વિસ્તારની અંદર લઈ જાય છે એટલે મીન્સ કે જંગલોની અંદર જતા રહીએ છે બંને ભાઈઓ આગળ જતા શક્તિસિંહને માફ કરે છે અને શક્તિસિંહ જે છે એ મહારાણા પ્રતાપ વતી ઘણા બધા યુદ્ધો લડે છે મુગલોની સામે ઓકે આપણે આગળ વધી ગુર્જર પ્રતિહાર ભાઈ આડાઉડી પોઇન્ટ ઉપર જાય છે ને એટલે પોઇન્ટ ડિસ્ટર્બ થાય તમારો આપણે આગળ વાત કરી ગુર્જર પ્રતિહાર રાજવંશ ગુર્જર પ્રતિહ રાજવંશની વાત સમજે કે નાગભટ્ટ પેલો નાગભટ્ટ પેલો આરબો સામે ભારતની રક્ષા કરી હતી બપ્પા રાવલ સાથે અને સરાય પુલકેશી બીજો નવસારીના આ અને નાગ અને આ વંશનો સ્થાપક છે આટલું યાદ રાખજો બરાબર ત્યારબાદ આગળ આવે વત્સરાજ આપણે ગઈકાલે વાત થઈ ગઈ હતી વત્સરાજ વિશે સાતસો થી સાતસો થી સાતસો પંચાણું સુધી આ શાસન કરે છે વચ્ચરાજ બરાબર આ વચ્ચરાજ જે છે એ ગુર્જર પ્રતિહાર વંશનો બીજો શાસક હતો અને એને પાલ વંશના ધર્મપાલને હરાવ્યો હતો અને રાષ્ટ્રકૂટ વંશનો રાજા ધ્રુવ હતો એ વચ્ચરાજને હરાવે છે એટલે તમને કાલ મેં કીધું તું આ ત્રણ વંશ વચ્ચે ડખાડુખી ચાલુ હોય છે એક બાજુ પાલ એક બાજુ રાષ્ટ્રકૂટ પાલ પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ જેની અંદર છેલ્લે કોણ વિજય પામે છે તો કે રાષ્ટ્રકૂટ વંશ આ વચ્ચરાજને હરાવે છે ત્યારબાદ આવે નાગભટ્ટ બીજો નાગભટ્ટ બીજો જે છે એ શાસક તરીકે આવે આ જે છે એને આંધ્રપ્રદેશ સિંધ કલિંગ વિદર્ભ મચ્છ અને અરબોને હરાવે છે આરબોને પણ આ નાગભટ્ટ બીજો હરાવે છે જો આ પ્રત્યાર વંશ રાષ્ટ્રકૂટ વંશ નો હોત ને તો ભારત પહેલેથી જ મુસ્લિમ વિસ્તાર બની ગયો હોત જેમ અન્ય દેશો ઈરાન ઈરાક યુરોપ અને ઉત્તર આફ્રિકા બધા જે મુસ્લિમ ધર્મ સ્વીકારી લે એમ ભારત પણ મુસ્લિમ ધર્મ સ્વીકારી લીધો હોત હિન્દુ ધર્મનું નિશાન નો પરંતુ આ ગેહલોત વંશ ની જેને કારણે સનાતન ધર્મ રહ્યો તેમાં બીજો પણ હરાવે છે અને લાકડાનું મંદિર બનાવે છે સોમનાથનું જે આરબો એ નષ્ટ કરી દીધું હોય એને ફરીથી મંદિર બનાવે છે આઠસો ને પંદર માં અને બીજું જે છે આ જે છે નાગભટ્ટ બીજો એને કોણ હરાવે છે નાગભટ બીજાને કોણ હરાવે છે ગોવિંદ ત્રીજો આ ધ્રુવનો દીકરો એ નાગભટ્ટ ત્રીજાને હરાવી દે છે અને નાગભટ્ટ બીજો જે છે એને સૌરાષ્ટ્ર ઉપર પણ શાસન કર્યું હતું સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર પણ એને શાસન કરેલું હતું અને આ ની પરીક્ષાની અંદર પૂછાયેલું છે લાકડાનું સોમનાથનું મંદિર ઈસવીસન આઠસો ને પંદર માં બનાવેલું હતું અને સૌરાષ્ટ્ર ઉપર પણ નાગભટ બીજા પ્રત્યહાર વંશ ના શાસક નું શાસન હતું ગુજરાતમાં જો કહીએ તો કયા વંશ નું શાસન હતું તો ગુર્જર પ્રત્યહાર વંશ ના શાસક નાગભટ નું હતું નાગભટ બીજો અને ચાવડા વંશનું ત્યારે છે ને મુડા વનરાજ ચાવડા ને એ બધા નું શાસન માત્ર ઉત્તર ગુજરાત પૂરતું જ હતું સૌરાષ્ટ્ર ને બાકીના વિસ્તારો પર નાગભટ્ટના શાસન હતું લાડ પ્રદેશના વિસ્તાર ઉપર ના ના નાગભટ બીજો એ મીરભોટ ને મીરભોટ તો બીજો આવે છે આઠસો છત્રીસ થી આઠસો છત્રીસ થી જે છે એ આગળ આવે છે મીર ભોજ અથવા ભોજ પેલો પણ એને કહેવામાં આવે મીર ભોજ અથવા ભોજ પેલા નામનો શક્તિશાળી શાસક થાય છે હવે આના સમયમાં પ્રતિહાર વંશનો સૌથી શક્તિશાળી અને સર્વશ્રેષ્ઠ રાજા હતો મીર ભોજ આ મીર ભોજ જે છે એના એના પિતા રામ ભટ્ટ જે છે રામભટ્ટ એનો પિતા હતો જે કોનો દીકરો હતો તો કે નાગભટ્ટ બીજાનો નાગભટ દીકરો રામ ભટ્ટ જે નબળો શાસક હોય રામ ભટ્ટને મારી અને રામ ભટ્ટનો દીકરો ભોજ પહેલો શાસક બને છે આને પાલ શાસક દેવપાલ ધર્મપાલ ના દીકરા પાલ શાસક દેવપાલ વિગ્રહપાલ અને રાષ્ટ્રકૂટ ના રાજા કૃષ્ણ હરાવી અને આ સર્વોપરી બને હવે રાષ્ટ્રકૂટ ની પડતી થઈ ગઈ હોય આ બાજુ પાલ વંશના શાસકો ની પણ પડતી હોય અને ગુર્જર પ્રત્યાર વંશ ની સત્તા ફેલાવે છે આ કોણ મિર ભોજ અને રાજધાની ઉજ્જૈન થી ક્યાં લઈ જઈ છે કનોજ એની રાજધાની કઈ હોય છે કનોજ કનોજ ઉપર પોતે પોતાનું વર્ચસ્વ સ્થાપી અને પોતાની રાજધાની બનાવે છે ભીનમાલ ભીનમાલ પછી કઈ હતી ઉજ્જૈન અવંતી અને અવંતી ઉજ્જૈન થી લઈ જાય છે ક્યાં કનોજ બરાબર પંજાબ માળવા રાજપૂતાના રાજસ્થાન કાઠિયાવાડ મધ્યપ્રદેશ બધા વિસ્તાર ઉપર શાસન સ્થાપી કોને તો કે મિહિર ભોજ બરાબર આ મિહિર ભોજ જે છે એ મિહિર ભોજ અને વનરાજ ચાવડા વાળો મિહિર ભોજ એ અલગ હોય છે બરાબર કારણ કે આ આઠસો છત્રી ની આજુબાજુ થાય અને વનરાજ ચાવડા ક્યારે થઈએ સાતસો ને છેતાલીસ ની આજુબાજુ એટલે આ બંને અલગ છે ઓલો મિહિર બીજો મિરભોજ હોય છે નાગભટ્ટ બીજો ભૂવડ ના ના આ થોડીક છે ને ભૂલ છે એ આપણા ગ્રંથ નિર્માણ બોર્ડ ની પુસ્તક ની અંદર ભૂલ છે હમણાં જે હું વાંચતો હતો ત્યારે જ આ બાબત ધ્યાનમાં આવી અને જ્યારે હું તમને ક્લાસ થ્રી નો ઇતિહાસ ભણાવીશ ત્યારે તમને આખું આ કન્ફ્યુઝન સોલ્વ કરાવી દઈશ આપણા ગ્રંથ નિર્માણ બોર્ડ ની પુસ્તકો ની અંદર પણ ભૂલ છે બરાબર આ જે મીરભોજે બધા વિસ્તાર ઉપર જીતી લીધું અને એનો તામ્રપત્ર હતો વરાહ ખાતેનો એમાં એમણે બુંદેલખંડ પણ જીતું તું પ્રતાપગઢમાં જે છે એને કીધું તું કે ઉજ્જૈન અને એની આસપાસનો વિસ્તાર પણ એને જીતી લીધેલો હતો ઉનામાં ઉનાનો અભિલેખ જો આ પરીક્ષાની અંદર પૂછાયેલું છે યાદ રાખજો ઉનાના અભિલેખ પ્રમાણે સૌરાષ્ટ્ર ઉપર મીર વિજય મેળવ્યો હતો આ ની અંદર પ્રશ્ન આવી ગયેલો છે હમણાં છેલ્લા છ મહિનાની કોઈ એક્ઝામની અંદર એક પૂછી લીધેલો છે બરાબર અને એની જે સિક્કાઓ બહાર પાડ્યા હતા એ સૂર્ય ચક્રવાળા સિક્કાઓ બહાર પડ્યા કેવા સૂર્ય ચક્રવાળા કે ભગવાન આ સૂર્ય સૂર્ય હોય અને સૂર્યનું આવિતનામ ચક્ર હોય સૂર્યચક્રવાળા સિક્કાઓ બહાર પાડેલા હતા અને આદિવરાની ઉપાધિ ધારણ કરી હતી જો આ મીર ભોજ વિશે એક આ સેન્ટન્સ પણ હતું આજ જીપીએસસી વાળું જે આ પ્રશ્ન હતો એમાં સાથે સાથે આદિવરાની ઉપાધિ ધારણ કરેલી હતી આ પ્રશ્ન પૂછાયેલો છે હમણાં જ તમને એક્ઝામ કોઈ પેપર સોલ કરાવતો એની અંદર આ પ્રશ્ન હતો આદિવરાની ઉપાધિ અને ઉનાના અભિલેખ પ્રમાણે સૌરાષ્ટ્ર વિજય કર્યો હતો આ અને બીજું આરબ યાત્રી સુલેમાન એના સમયમાં આવ્યો હતો આરબ યાત્રી સુલેમાન જે છે એ આના સમયમાં આવ્યો હતો એ મિહિર ભોજ અને મિહિરપાલ અલગ છે એ હું તમને સમજાવી દઈશ ડિટેલમાં ક્લાસ થ્રી નું ગુજરાતી લઈશ ત્યારે એ આખે આખું આપણા ગ્રંથ નિર્માણ બોર્ડની ની પુસ્તક ની અંદર પણ ભૂલ છે એ મિહિર ભોજ બીજો હતો એ તમને હું આખું ડિટેલ સમજાવી દઈશ સમય આવે બરાબર આ મિહિર ભોજ અને ઈ મિહિર ભોજ બે એક નતા. નાગભટ્ટ બીજો છે અને ભુવડ ગુવડ કહેવાય એ આપણી ગ્રંથ નિર્માણ board ની પુસ્તક ની અંદર સૌથી મોટી ભૂલ છે. આ આ બાબતે વચ્ચે મારે જે આપના ઇતિહાસકાર સાહેબ છે પ્રદ્યુમનસિંહ ખાચર સાહેબ એમની પાસેથી અમુક PDF ઓ મેળવી હતી મેં સાહેબ પાસે બહુ જૂની એની અંદર ખૂબ સારું એવું આપેલું છે ચાવડા વંશ વિશે. એમાં એને સ્પષ્ટ કીધેલું હતું કે મિહિર ભોજ અને આ મિહિર ભોજ બે નથી એ અલગ અલગ છે પેલો છે એ રાજા એ પણ કીધેલું છે છે ગ્રંથ નિર્માણ અંદર આ ભૂલ મિહિર ભોજ બીજો ભૂવર ઘુવર જે કહે બરાબર એ કોપી પેસ્ટ કોપી પેસ્ટ બધે થયું છે અને ગ્રંથ નિર્માણ માંથી કોપી પેસ્ટ થયું છે એટલે બધાની બુકોની ની અંદર ગુજરાતના ઇતિહાસની પુસ્તકોની અંદર ભૂલ છે બધી ગુજરાતના ઇતિહાસની પુસ્તકોની સૌથી મોટી આ ભૂલ છે અને હું તમને એ રેફરન્સ સારે ફોટા પાડી અને એ એ જૂની પીડીએફ જૂની એક પુસ્તક છે એની અંદરથી આ ડિટેક કન્ટેન્ટ મૂકી દઈશ અને મારો ગુજરાતનો ઇતિહાસ પુસ્તક આવશે ને એનામાં અંદર ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો બધા એમાંથી લઈ છે એનાથી પણ આપણે એક સ્ટેપ આગળ લખવું છે એટલે જ હું રાહ જોઈને બેઠો છું બરાબર એ મિહિર ભોજ ગુવળ ભૂવળ વાળો અલગ અને આ મિહિર ભોજ અલગ તમે વિચારો આનો સમયગાળો આઠસો ને છત્રી માં થયો આનો સમયગાળો આઠસો છત્રી અને પેલો તો પાટણમાં રાજધાની પણ બનાવી દે સાતસો આપણે આગળ વધીએ મહેન્દ્રપાલ આ વંશ નો રાજા આઠસો નેવ થી નવસો દસ માં મહેન્દ્રપાલ આવે એ જે છે એ પાલ શાસક નારાયણ પાલ ને હલાવીને ફરીથી બંગાળ ઉપર કબજો કરે છે અંતમાં જે છે મહેન્દ્રપાલ આ જે છે વિદ્વાનો નો આશ્રયદાતા મહત્વ નો એક શાસક હતો ત્યારબાદ આવે મહીપાલ મહીપાળ જે છે આ વંશ નો સૌથી અંતિમ શક્તિશાળી શાસક હતો નવસો બાર થી નવસો ચુમ્માલીસ ની અંદર આ શાસન કરે છે મહીપાલ પેલો ત્યારબાદ ના શાસકો અયોગ્ય હતા અંતમાં જે છે આ વંશ ની સત્તાનો અંત કોણ કરે છે તો કે ગાહડવાલ વંશ કરે છે કોણ કરે છે ગાહડવાલ વંશ આ સત્તા આનો સત્તાનો અંત કરે છે અને ગાહડવાલ અથવા રાઠોડ વંશ અથવા ગાહડવાલ વંશને રાઠોડ વંશ પણ કહેતા અને ગાહડવાલો એવું પણ કહેવાય છે કે આ મૂળ રાષ્ટ્રકૂટ વંશની શાખાઓ હતી ગાઢવાલ ગાઢવાલ થી રાઠોડ કહેવાય છે. આ જે છે એ લોકો જે છે એ વંશની સત્તા આવી જાય કનોજ ઉપર. બરાબર હવે આ વંશનું મહત્વ શું છે આપણા ઇતિહાસમાં તો કે તેણે ભારતમાં રાજનૈતિક એકતા ઉત્તર ભારતમાં રાજનૈતિક એકતા સ્થાપિત કરી હતી એક ચક્રીય શાસન સ્થાપી દીધું હતું. સાહિત્યકારોને ઘણા બધા સાહિત્યકારોને સંરક્ષણ આપેલું હતું. બીજું ભારતની રક્ષા સૌથી વધારે મહત્વ આ છે. ત્રણસો વર્ષ સુધી આ વંશે આરબોના આક્રમણથી ભારતની રક્ષા કરી હતી. કારણ કે પશ્ચિમ ભારતમાં આ વંશનું વધારે શાસન હતું. પશ્ચિમ ભારતના વિસ્તારમાં રાજસ્થાન અને ગુજરાતવાળા વિસ્તારમાં એટલે આરબોના આક્રમણથી ભારતનું રક્ષણ કર્યું હતું. મુસ્લિમ ધર્મ ફેલાતો અટકાવી દીધો તો ભારતમાં. અને બ્રાહ્મણ ધર્મ, હિન્દુ ધર્મ, બ્રાહ્મણ ધર્મ એટલે કયો? હિન્દુ ધર્મનો ખૂબ વિકાસ થયો હતો. કારણ કે મેક્સિમમ બધા રાજપૂત શાસકો ધર્મી અથવા ભગવાન શંકરના પૂજકો હતા અને એને જ કારણે આ સમયગાળામાં જે છે મંદિરો શંકર ભગવાનના બને છે. હા જયચંદ રાઠોડ વાળું આવે છે જયચંદ રાઠોડ ત્યારબાદ આવે પાલવંશ કયો આવે પાલવંશ આ પાલવંશ વિશે થોડીક બાબતો આપણે જોઈ લઈ કંટાળતા નહીં આપણે રાજપૂત હિસ્ટ્રી વિશે આજના બે દિવસમાં પૂરું કરશું ને થોડુંક હજી અડધી પોણી કલાક ખેંચીશ વધારે હવે આવે છે પાલવંશ વંશ પાલ વંશ છે એ મૂળ બંગાળનો હતો ક્યાંનો હતો બંગાળ બંગાળમાં ત્રણ મહત્વના વંશો થાય છે બંગાળ બંગાળની અંદરના મહત્વ પાલવંશ સેન વંશ બરાબર આ બે મહત્વના રાજપૂત વંશ હોય છે ઓડિશા જે છે ઓડિશા ઓડિશાની અંદર મહત્વના ગંગવંશ સોમવંશ આ આ મહત્વના બે વંશ હોય છે ઓડિશાને આપને એક પછી એક જોશું એમાં પહેલા બંગાળનો પાલ સેન વંશ જોઈએ કયો બંગાળનો સેન વંશ આપણે રાજકૂટ વંશ જોઈ લીધો ગુર્જર પ્રતિહારો જોયા અને હવે કયા જોશું પાલવંશ આ પાલવંશ છે એના સ્થાપક કોણ હતો ગોપાલ હતો કોણ હતો ગોપાલ હતો હર્ષવર્ધન ના મૃત્યુ પછી બંગાળમાં અરાજકતા હોય એટલે બંગાળની પ્રજા જે છે એ એક વ્યક્તિ હોય છે ગોપાલ એ શાસક બનાવી અને ત્યાંથી આ પાલવંશની શરૂઆત થાય છે અરાજકતા ફેલાયેલી હોય છે બરાબર આ અરાજકતા ફેલાયેલી અને પાલવંશની સ્થાપના કરે છે કોણ તો કે પ્રથમ શાસક અને સ્થાપક હતો ગોપાલ યાદ રાખવાનું ગોપાલની વેફર નહીં બરાબર ગોપાલ આવે ને ગોપાલ યાદ રહે નામ પાલ વંશ ગોપાલ બરાબર બંગાળમાં અરાજકતા હતી અને જનતા એ શાસક બનાવી દે છે આ નાનો એક સેનાપતિ વ્યક્તિ હોય છે એને રાજા બનાવે આ પ્રજા જે છે એને હંમેશા ક્ષત્રિય જાતિ ઉપર સુકામ વિશ્વાસ રહેતો હતો સામાન્ય કોઈ ક્ષત્રિય નાનો રાજકોટ નાનું બાળક હોય અથવા કોઈ ક્ષત્રિય વ્યક્તિ વંશનો વ્યક્તિ હોય અને ક્ષત્રિય ગુણો ધરાવતો હોય તો એને પ્રજા પોતાનો રાજા તરીકે સ્વીકારી લેતી શું કામ અને જો આ ધર્મ બદલે તો ધર્મ બદલી નાખે આટલો પ્રજાનો વિશ્વાસ હતો કારણ સૌથી મોટો ગુણ હતો રાજપૂત વંશનો વચન એ કમિટમેન્ટ કરે એ કમિટમેન્ટ એ અંત સુધી પૂરું કરે બાકી જે છે અન્ય વ્યક્તિઓ જે છે કમિટમેન્ટ પૂરું ન કરતા કમિટમેન્ટમાંથી છૂટી પણ કહેવાય કે દગવો પણ કરી નાખતા આ શાસકો આ વંશની આ ખાસિયતને કારણે તમે જોજો નાના બાળકને પણ પ્રજા રાજા તરીકે સ્વીકારતી ગમે તે ક્ષત્રિય વંશનો કોઈ વ્યક્તિ હોય એની પોતે બધા સત્તા સ્વીકારતા કારણ કે લોકોને એ આ વંશ આ ક્ષત્રિય જ્ઞાતિ ઉપર એને શું સુહતુ કે વૈદિક કારતી એનો તારણહાર હતો કે કે આ વંશ રક્ષણ કરતો હતો બરાબર અને એની કミટમેન્ટ હતી એના માટે થઈ અને તમે જો અત્યારના આપણા પોલિટિશિયન જોઈ નાખો અભી બોલાવર અભી ફોક એટલે એવું કહેવાય છે અજી સમાજની અંદર અરાજકતા આવશે અને જે છે ને આ વ્યક્તિ ઘણી વાર હમણાં ઘણી વાર આપને જોઈ છે કે ઘણા બધા બાપુ હોય હજી હજી પણ માણસો જો ઘણી વાર મેં પોતે અનુભવ્યું છે કે તમારી અંદર જો તમારા કમિટમેન્ટ દેવાના ગુણો સારા હોય લોકો પ્રત્યે તમને જે છે તમે બીજાને માન આપતા હોય કોઈ ક્ષત્રિય હોય તો બીજાને માન આપતો હોય હજી પણ એ ગુણોને જે જાળવે છે ને એને હજી પણ સમાજમાં માન આપે જ છે બધા લોકો કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ વ્યક્તિ હોય આ આ વ્યક્તિ વ્યક્તિઓને એને એની અંદર જો એક તો માન આપવાનું હોય સામેવાળાને તમે બીજાને તુકાળી દો ને ગાઢ જીઓ તો તમને સામેવાળો મોટી દેવાનો છે જે માન આપતો હોય સ્ત્રી મર્યાદા જાળવતો હોય સ્ત્રી મર્યાદા જાળવતો હોય માન આપતો હોય બીજી વસ્તુ છે એની અંદર બીજાને માફ કરવાની તહેવાર હોય માફી દેવાની તહેવાર હોય ઘણીવાર તમને છે એ ક્યારેક તમારે માફી પણ આપવી પડે જો તમારી અમે આત્મસમર્પણ તમારી પાસે માફી માંગી લઈએ તો બુદ્ધ ધર્મ કે મધ્યમ માર્ગી મુજબ એને માફ કરી દેવો જોઈએ એ આપના આપના પેલા અંદર લખેલું આ ત્યારે તમારી આજુબાજુમાં તમારો મિત્ર હોય કોઈ બાપુ હોય અને એની અંદર આવા ગુણો હોય ને ત્યારે તમે એને દિલથી બાપુ કહેતા હશો છો માન આપતા હશો છો આ ગુણો છે ને હજી પણ માણસો જે છે આના એક અલગ મહત્વ છે અને ઘણી વાર બધા લોકો કહેતા કે આ રાજપૂત શાસકો શું કામ જે છે એ આહ કેસરીયા કરતા યુદ્ધ કરી નાખતા એની પાછળનું કારણ હતું એની પ્રજાના રક્ષણ માટેનું કમિટમેન્ટ એ કેસરીયા કરતા આ બધી પાછળનું કારણ એવું હતું? તે રક્ષણ એના ઉપરનો જે વર્ષોથી વિશ્વાસ હતો સમાજનો એ વિશ્વાસ એને ટકાવી રાખવા આપની આજુબાજુમાં એવા politician એવા વ્યક્તિઓ હોય જે સમાજના હર દુઃખ અને સુખમાં ભેગા હોય તેના પ્રત્યે આપણે માન થઈ જાય. આપણે ખાસ કરીને RSS ને જોઈશું. RSS ની વિચારધારાને પણ RSS ની જે સમાજ સેવાનું કામની બાબત જે છે. એ કામને હાલમાં પણ આપણે જે છે ગુજરાત ગુજરાતમાં કે એની કારણા બરાબર એનું એનું એક રીઝન આ છે આવા સંસ્કારોને કારણે આગળ વધીએ આપણે પોઈન્ટ હવે ગોપાલ જે એને સિત્તાવીસ વર્ષ સુધી શાસન કર્યું અને પાલ વંશના શાસકો બૌદ્ધ ધર્મથી પ્રભાવિત હતા એને બૌદ્ધ ધર્મને જે છે સંરક્ષણ આપેલું હતું યાદ રાખજો બૌદ્ધ ધર્મને સરક્ષણ કોને આપ્યું હતું કે પાલ વંશના શાસકોએ આપેલું હતું કયા વંશના શાસકોએ

મહત્વનો શાસક આવે ધર્મપાલ ગોપાલનો દીકરો ધરમપાલ આવે છે ધરમપાલ જે છે એ છે ખરા અર્થમાં પાલ વંશનો સંસ્થાપક ગણાય આના સમયમાં આની સત્તા આગળ વધે છે અને કનોજમાં કનોજ ઉપર આધિપત્ય સ્થાપવા માટે ત્રિદલીય સંઘર્ષ થાય છે કોના વચ્ચે પાલ પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ આ પ્રશ્ન આવેલો છે પાલ પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ આ સંઘર્ષ થાય છે જેમાં જે છે આ ધર્મપાલ નો હાર થાય ધર્મપાલની બે વ્યક્તિઓ સામે હાર છે એ ગોવિંદ ત્રીજો અને અને આ આ આ બે શાસક બધાની અમે એની હાર થાય છે બરાબર બીજું છે એને બોધી ગયા બોધી ગયામાં એને ચતુર્મુખ મહાદેવનું મંદિર બનાવ્યું ચતુર્મુખ મહાદેવની મૂર્તિ સ્થાપિત કરેલી હતી આ યાદ રાખજો પૂછાય છે કે બોધી ગયામાં ચતુર્મુખ મહાદેવની મૂર્તિ સ્થાપેલી હતી. સોડ એ એ આપણે લઈએ લેક્ચર છીએ જે જે test solve કરાવું ને એ આના માટે જ લઉં છું. બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો ધર્મપાલ જે છે બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો અને ઘણા બધા એને બૌદ્ધ વિહારો બનાવ્યા હતા. બરાબર અને એના રાજ દરબારમાં હરિભદ્ર નામનો એક વિદ્વાન રહેતો હતો. ખાલી આટલું યાદ રાખજો. આટલું યાદ રાખજો કાંઈ યાદ રહીએ તો પાલવંશનો શાસક હતો શક્તિશાળી શાસક જેની રાષ્ટ્રકૂટ અને પ્રત્યાર વંશના શાસકો સામે હાર પણ થયેલી હતી અને બોધીગાયામાં મહાદેવની મૂર્તિ બનાવી હતી ત્યારબાદ મહીપાળ આવે છે કોણ આવે છે મહીપાળ નવસો નવાણું થી એકસો આડત્રીસ જ્યારે મોહમ્મદ ગઝનવી મોહમ્મદ ગઝનવી ઉત્તર ભારતમાં આક્રમણ કરી ત્યારે બંગાળમાં કોનું શાસન હોય છે મહીપાળનું બંગાળ ઉપર મોહમ્મદ ગઝનવી આક્રમણ નથી કરતો એટલે આની ખાસ ત્યાં કઈ અસર થતી નથી આ ધર્મપાલે વિક્રમશીલા આ લાસ્ટમાં કહું છું દેવપાલ ધર્મપાલ બધાએ શું શું કર્યું એ પણ કહું ઓદનપુરી વિક્રમશીલાની બધી વાત કરું છું બરાબર એ એ વાત કરું છું આના પુનય ઉદય થઈ પાલ વંશ જે છે એ વચ્ચેના સમયમાં નબળું પડ્યું એને ફરીથી આને જે છે વિસ્તાર કરી અને પોતાનો વિસ્તાર ફેલાવે અને કલચોરી વંશના રાજા ગાંગે દેવ જે હતો એને હરાવ્યો હતો અને બીજું મૈપાળની હાર થઈ છે ચોલ વંશના રાજવી રાજેન્દ્ર ચોલ સામે રાજેન્દ્ર ચોલ જે છે એ આ રાજવીને હરાવે છે આ યાદ રાખજો મહીપાળ બરાબર બીજું એને બોધ ગયા નાલંદા સારનાથ વગેરે જગ્યાએ વિહારો અને મંદિરો જીર્ણોદ્વા કરાવ્યા હતા અને નાલંદા વિદ્યાપીઠને મયપાળે મહીપાળે જે છે આશ્રય આપેલો હતો અથવા એનું સંરક્ષણનું કામ કર્યું હતું અથવા ત્યાંના શિક્ષકો અથવા એ વિદ્યાપીઠને સંરક્ષણ આપેલી હતી અંતિમ આ વંશનો શાસક હોય છે અગિયારસો ને સાહીઠ માં પાલ વંશ નો અંતિમ શાસક હોય છે ગોવિંદપાલ આ ગોવિંદપાલ જે છે એને ગાહડવાલ વંશના શાસકો એના ઉપર આક્રમણ કરી એને હટાવી અને બંગાળ ઉપર કબજો કરી છે ગાહડવાલ વંશ ગાહવાલ વંશ એટલે ઓલા રાઠોડ કનોજ ના રાઠોડો એ આની સત્તાનો અંત કરે છે અને બીજા કોણ આની સત્તાનો અંત કરે વંશ સેન વંશ એની સત્તાનો અંત કરે વંશ યાદ છે ને કર્ણાટક કર્ણાટક ઓલા રાજેન્દ્ર ચોલ સાથે આવેલા હતા અને એ કર્ણાટક અથવા કર્ણાટ વંશના લોકો પણ કહેવામાં આવતા હતા ત્યારબાદ પાલ વંશના સમયની મહત્વની બાબતો આ વંશમાં અનેક અને આ વંશની અનેક જાતિઓ અને ઉપજાતિઓ પણ જોવા મળતી હતી બરાબર બીજું ગણિકા સ્ત્રીદાસ અને દેવદાસી નું ખૂબ પ્રચલન થઈ ગયું હતું આના સમયગાળામાં બંગાળમાં ગણિકા દેવદાસી સ્ત્રીદાસી આ બધી શતરંજ અને પાસાનો રમવાનો રમવા રમવામાં ખૂબ ઉપયોગ થતો હતો બરાબર સમાજની અંદર બીયુ આ ટેક્સ એજ યુઝવલ મે તમને કીધું તું રાજપૂત શાસકો ક્ષત્રિય હિન્દુ શાસકો હંમેશા વન સિક્સ્થ જેટલો જ કર ઉઘરાવતા હતા જેટલો શાસ્ત્રમાં લખેલો હતો એટલો એથી વધારે ટેક્સ નો ઉઘરાવતા બીજું ધ્રમ નામના સિક્કાઓ પ્રચલિત હતાના સમયમાં અને ગોપાલ જે છે એને ઓદનપુરી વિદ્યાપીઠ બનાવી હતી ધર્મપાલ છે એને સોમપુરા વિદ્યાપીઠ બનાવી હતી સોમપુરા અને વિક્રમ વિક્રમશીલા આ બે જે વિદ્યાપીઠ હાણે બનાવી હતી ધર્મપાલે સોમપુરા અને સોમપુર નહીં સોમપુરા વિદ્યાપીઠ અને વિક્રમશીલા વિદ્યાપીઠ જ્યારે આને ઓદંતપુરી વિદ્યાપીઠ ગોપાલે બનાવેલી હતી. બરાબર આ મહાવિદ્યાલયો હતી પ્લસ એને નાલંદાને પણ જે છે એ સંરક્ષણ આપેલું હતું. અને આમના શાસનમાં બંગાળી ભાષાનો ખૂબ વિકાસ થયો હતો. આમાર બાંગ્લાનો ખૂબ વિકાસ થયો હતો ભાઈ. done ગઢ આ ગઢવાલ ગઢવાલ ગાહડવાલ અથવા રાઠોડ બધા વ્યક્તિઓ એક જ છે. ગહરવાલ ગઢવાલ રાઠોડ આ બધા વ્યક્તિઓ એક જ છે એ આગળ કનોજમાં આવશે એનું શાસન કનોજ ઉપર ભાઈ બધું એક જ છે ખાલી એક એક ગઢવાલી એક ગઢવાલ જે છે એ વિસ્તારની અંદર પણ આ કનોજ ના લોકો ત્યાં ગયા હોય અને એ વિસ્તારને ગઢવાલ કેવાય છે ગઢવાલી એ ગઢવાલી ગહળવાલી નહીં આ આ જે છે એ ગઢવાલી લોકો આ જે છે આના ઉપરથી એ લોકોનું નામ પડેલું છે અને ગઢવાલી વિસ્તાર જે છે ત્યાંના પણ રાજપૂત શાસકો જ છે એ મૂળ કનોજના છે બધા લોકો એટલે જે વિસ્તાર ગઢવાલી કેવાતો બરાબર ત્યાં પણ આ પરમાર વંશ હિમાચલ અને ઉત્તરાખંડ નેપાળ ત્યાં પણ ઘણા બધા રાજપૂત વંશના લોકો છે જ મૂળ આ રાજપૂત વંશના શાસકો મુસલમાનોના આક્રમણ વખતે પહાડી વિસ્તારોની અંદર જતા રહ્યા હતા અને ત્યાં સત્તાની સ્થાપના કરે આ ભાઈ એક જ છે આગળ જતા રાઠોડ વંશ થઈ જાય છે એમાંથી ઓકે આગળ વધી બંગાળનો સેન વંશ બંગાળનો સેન વંશ ઓકે હાલો તમે થાકી ગયા એવું લાગે છે આવતીકાલે તમને બંગાળનો સેન વંશ ભણાવી દઈશ ડિટેલમાં રાજા વિજયસેન લક્ષ્મણ સેન ત્યારબાદ ચૌહાણ વંશ ભણાવીશ વિગ્રહરાજ પૃથ્વીરાજ ત્રીજો ત્યારબાદ ગઢવાલ અથવા રાઠોડ વંશ વિશેની ચર્ચા કરશું આપણે ગોવિંદચંદ્ર વિજય ચંદ્ર અને જયચંદ વિશે ચંદેલ વંશની વાત કરશું આપણે ત્યારબાદ પરમાર વંશ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું પરમાર વંશ પછી કલ્ચુરી વંશની વાત કરશું કલચુરી વંશ 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 પછી આપણે કાશ્મીર કાશ્મીર જે છે કાશ્મીરના રાજવંશ વિશે વાત કરશું ત્યારબાદ ઓડિશાના રાજવંશો છે એના વિશેની આપણે ચર્ચા કરશું ત્યારબાદ આપણે સિંધ સિંધના જે છે એની પણ થોડી ઘણી ચર્ચા કરી જાશું બરાબર ત્યારબાદ આપણે નેપાળ જે છે નેપાળ પણ એ સમયે રાજપૂત વંશના શાસકોનું શાસનો એટલે એની પણ થોડી ઘણી બાબતોની ચર્ચા કરીશું રાજપૂત યુગમાં આની પણ ચર્ચા આવે છે પછી કામરૂપ અસમ અસમનો રાજપૂત વંશ શાસકોનું શાસન હતું ત્યાં એ પણ એની પણ ચર્ચા કરીશું આપણે ડન આટલા વંશો નહીં આપણે ચર્ચા જે છે આની અંદર એડ કરીશું જે તમને કીધા એ સિવાય આ બધાયના ખાલી આપણે નામ અને રાજવંશ નામ રાજવંશ રાજધાની અને શક્તિશાળી શાસકો એમાં એક થોડું કાશ્મીરના હિસ્ટ્રી વિશે કહીશ કારણ કે કાશ્મીર અત્યારે ચર્ચામાં છે એટલે ત્યાં તમને લલિતાદિત્ય મુક્તા પિંડ જેને જે છે સૂર્ય મંદિર માર્તન મંદિર બનાવ્યું હતું એના વિશેની ચર્ચા કરીશું તમે બાકી બીજા બધાની ઉપર છેલ્લી ચર્ચાઓ કરશું મહત્વ નો કોઈ શાસક છે તો નામ જણાવીશ તમને લોકોને બરાબર મારા બધા વિડીયો જે છે એક શંકરાચાર્ય જો આ માણસને નહીં ભૂલાય શંકરાચાર્ય આપણે લાસ્ટમાં કહેશું મારા અને ત્યારબાદ એમના વિશે ચર્ચા કરી અને રાજપૂત વંશનો પછી અંત કરશું આપણે છેલ્લે હવે મારા બધા લેક્ચરો જે છે આ યુટ્યુબ ચેનલની પ્લે લિસ્ટમાં છે લેટ્સ ક્રેક ગુજરાત નામનું જે યુટ્યુબ ચેનલ છે એના પ્લે લિસ્ટમાં મારા બધા લેક્ચર પડ્યા છે એ સિવાય મારા અનએકેડેમી એપ ઉપર જતા રહેજો અનએકેડેમી એપ ઉપર જઈને જુવાનશી સર્ચ મારજો અને સર્ચ કરી અને ત્યાં પણ મારા લેક્ચર હશે એ પણ તમે જોઈ લેજો બીજું એઝ યુઝઅલ જે તે જે જે ટેન કોડ યુઝ કરજો સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે દસ ટકા કોડથી અને દસ ટકા બીજાથી તમને લેક્ચર ક્રેડિટથી મળે ટોટલ તમને વીસ ટકા જેવું ડિસ્કાઉન્ટ મળે આ કેવી રીતના મળે બીજું દસ ટકા ડિસ્કાઉન્ટ એ સમજવા માટે મને કોલ કરજો હું તમને લોકોને સમજાવીશ બરાબર બીજું સાડા દસે એ બધા લોકોએ આવવાનું છે સાડા દસથી સાડા અગિયાર આપણે ગાંધીજીના ઉપરનો લેક્ચર લઈશી ગાંધીજીના સત્યના પ્રયોગો ઉપર એ બધા લોકોને આવવાનું છે હમણાં મારી ટેલિગ્રામ ચેનલ ઉપર એ લેક્ચરની લિંક પણ મૂકી દઉં છું લેક્ચરની લિંક ત્યાં મૂકીશ મારા ટેલિગ્રામ ચેનલ ટી ડોટ એમિ ઉપર આ ટેલિગ્રામ ચેનલ છે ટી ડોટ એમી જુવાનશી એના ઉપર મૂકી દઈશ બરોબર એ રાજપૂતમાં આવે એ બધું ગુજરાતના રાજપૂત વંશો ભણાવી દીધા છે એટલે એ પાછા અહીંયા રિપીટ ન હોય ભાઈ પછી ગુજરાતના સોલંકી વંશ ભણવાનો ને ભારતમાં સોલંકી વંશ ભણવાનો એવું ન હોય ઝાલાવંશ વિશે ડિટેલમાં ભણાવી દીધું છે બધા નાના નાના ગુજરાતના રાજપૂત રાજવંશો લઈ લીધા છે ઓકે અને આ કોડ યુઝ કરવાનો ભૂલતા નહીં અને ટેલિગ્રામ માં જોડાઈ જજો સાંજે સાડા દસે બધા આવી જજો દાયરામાં પધારી જજો બરાબર ઓકે જે માતાજી જય શ્રી કૃષ્ણ આપને જે છે એ કાલે અને બીજું કાલે મોર્નિંગમાં લેક્ચર છે કાલે સાડા આઠથી જે છે એ પેલાની અંદર આવી જજો આપને analysis કરતા શીખવાડીશ બિન સચિવાલયના પેપર માટે પોણા અગિયાર વાગ્યાથી એક વાગ્યા લગીન પોણા થી એક વાગ્યા લગીન કાલે અને રાતના સાડા દશે આજે રાતના સાડા દસ વાગે બરાબર અને તમારે કમિટમેન્ટ આપવાનું છે રાતના સાડા ના લેક્ચર માં તમે તો આવશો સાથે તમારા ભેગા બીજા બીજા લોકોને પણ લઈને આવશો બરાબર બીજા બબે જણાને કોઈને ક્વેરી નથી ને તો એન્ડ કરું સોનું બધા જાગતા હોય છે આ બધા ફેસબુક ને માં પડ્યા હોય છે બધા લોકો એ બધા આવશે હવે બરાબર આપને આવતીકાલે મળી હતી ચાર થી પાંચ લેક્ચર ને શેર કરજો લાઈક કરજો બરાબર